સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ વંદે દેવમુમાપતિં સુરગુરુમ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્યશશાંકવન્નિનયનમ વંદે મુકુંદપ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ શિવ મહિમ્ન સ્તોત્ર આપણા વેદશાસ્ત્ર જેટલું એનું મહત્વ છે, એનું પ્રામાણ્ય છે. એના રચયિતા છે ગંધર્વરાજ પુષ્પદંત. પુષ્પદંત ગંધર્વરાજથી એક અપરાધ થઈ ગયો, શિવ અપરાધ થઈ ગયો, શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું, અને એટલે એ અપરાધની ક્ષમા માગવા દ્વારા શિવજીના મહિમાની સ્તુતિ કરે છે, શિવજીના મહિમાને યાદ કરે છે, શિવજીના મહિમાને એનું કથન કરીને શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. પહેલો શ્લોક છે મહિમ્ન પારમ તે, એનાથી ભગવાનના મહિમા ગાન કરવાની પરવાનગી, ભગવાન પાસેથી ભગવાન આપનો મહિમા ગાન મારી બુદ્ધિ અનુસાર મારી કાલી ગેલી ભાષામાં હું કરું છું એવી પરવાનગી માગી ભગવાન પાસેથી. ભલે મારી સ્તુતિ આપના મહિમાનું પૂરેપૂરું યથાર્થ વર્ણન નહીં કરી શકે, પણ છતાં પણ મારી બુદ્ધિ અનુસાર હું ભક્ત છું અને માટે આપની સ્તુતિ કરવાનો મારો અધિકાર છે, એવી રીતે સ્તુતિ કરવાની પરવાનગી માગી છે. બીજા શ્લોકમાં સ્તુતિનો વિષય શું છે, તો ભગવાનનો મહિમા કેવો છે, તો બાહ્ય મહિમા અને આંતર મહિમા એવા બે પ્રકારનો મહિમા હોય. ગુરુજીનો મહિમા આપણે ગાવો છે, તો સોમેશ્વર તીર્થ આખું જે ગુરુજીનો આશ્રમ છે એ ગુરુજીનો બાહ્ય મહિમા છે. આપણે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, વ્યવહાર કરી શકીએ છીએ. આ બધી જ વસ્તુઓ આશ્રમની જે છે, જે કોઈ પણ વસ્તુઓ પદાર્થો છે, બધી જ એમના મહિમાને યાદ કરાવવામાં નિમિત્ત બને છે. તો આપણે જે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એ બાહ્ય મહિમા છે. આંતર મહિમા એટલે ગુરુજીનું જે સ્વરૂપ છે, જે જ્ઞાન છે, જે સાધના છે એ આપણે જાણી શકતા નથી, પરંતુ કોઈક રીતે આપણા હૃદયમાં એમના માટેનો પ્રેમ છે, મહત્વ બુદ્ધિ છે, તો એને પણ આપણે સ્મરણ કરીએ તો ગુરુજીના મહિમાનું સ્મરણ થયું કહેવાય. એવી જ રીતે ભગવાનનો મહિમા, બાહ્ય મહિમા શું છે, આ સંપૂર્ણ જગત એ ભગવાનનો બાહ્ય મહિમા છે. સંપૂર્ણ જગત જે આપણે જોઈ શકીએ, જે અનુભવી શકીએ, જે સંપૂર્ણ બ્રહ્માંડ એ બાહ્ય મહિમા છે, એ પણ અનંત છે. ભગવાનના ગુણો કેટલા છે, નામ કેટલા છે, તો હજાર નામ છે એટલે અનંત નામ છે, અનંત રૂપ છે ભગવાનના, અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલયઃ એવું કીધું છે. બધા જ જેટલા પણ ગુણો છે, જે કોઈનામાં પણ જેટલું પણ બળ છે, કોઈ કંઈ પણ સામર્થ્ય છે, કંઈ પણ કરવાની કળા છે, કંઈ પણ છે આપણા બધામાં, જીવોમાં, પશુઓમાં, એ બધું ભગવાનનું છે. એટલે આ ભગવાનનો બાહ્ય મહિમા જે આપણે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ભગવાનનો આંતર મહિમા, ભગવાન સ્વભાવે કેવા છે, ભગવાન કરુણામય છે, ભક્ત માટે ગમે તે કૃપા કરુણામય, ભગવાનના જે સ્વાભાવિક ગુણો છે, પ્રેમ, ભક્ત વાત્સલ્ય, આ બધું અંતર મહિમા છે. ભગવાનનું સ્વરૂપ સતચિત આનંદ સ્વરૂપ એવું કહેવામાં આવેલું છે. તો સ્વરૂપ એ આંતર મહિમા છે, સ્વરૂપ પ્રેમ રૂપે પ્રગટ થાય છે, આનંદ પ્રેમ રૂપે પ્રગટ થાય છે ભગવાનનું. તો આવી રીતે બીજા શ્લોકમાં ભગવાનના મહિમા, ભગવાનનો મહિમા અનંત છે, બાહ્ય મહિમા અનંત છે,
અને અંતર મહિમા સુધી આપણી વાણી કે મનની પહોંચ નથી. એટલા માટે કે ભગવાનના મહિમા અનંત છે માટે પણ એની સ્તુતિ થઈ શકે એમ નથી. પરંતુ અર્વાચીન પદ પદેતુ અર્વાચીને પતતિન મનઃ કસ્ય ન વચઃ એમ કહીને સંભાવના બતાવે છે. ભગવાનનું અર્વાચીન પદ એટલે કૈલાસવાસી રૂપ, તો કૈલાસવાસી રૂપ એનું ધ્યાન થઈ શકે છે, શિવલિંગ છે, અર્ચા તત્વ છે, અભિષેક થઈ શકે છે, પૂજા થઈ શકે છે. આ પ્રમાણે ભગવદ્ તત્વનું આપણી વૈદિક સંસ્કૃતિમાં 5 પ્રકારે નિરૂપણ થયેલું છે. અર્ચા તત્વ રૂપે આપણે સંપૂર્ણ લાગણીઓ આપણી ભગવાન સાથે જોડી શકીએ જે માટે નિરૂપણ થયું. અવતાર તત્વ રૂપે તો રામ કૃષ્ણ વગેરે જે અવતારોનું નિરૂપણ થયું છે તો એના દ્વારા પણ આપણે એની સાથે લાગણીપૂર્વકનો સંબંધ, શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં થઈ ગયા, મથુરામાં થઈ ગયા, રામ ભગવાન અયોધ્યામાં થઈ ગયા, તો એનું પ્રમાણ શું, તો આપણા માટે શાસ્ત્રો આપણા પુરાણો જે છે એ પ્રમાણ છે, પ્રમાણભૂત આ વસ્તુ છે. અવતાર તત્વ આપણા શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત છે. અત્યારે પણ વૃંદાવનમાં કેટલા એવા ભક્તો છે જેમને ભગવાનના નિત્ય દર્શન, રાસલીલા હોય તો એના દર્શન, અત્યારે પણ મહાત્માઓ છે જ વૃંદાવનમાં જે નિત્ય ભગવાનના દર્શન કરતા હોય છે. ભગવાનની માખણ ચોર લીલા હોય કે બધી લીલાના, એ લોકોને એક એક લીલાના રસિક ભક્તો વૃંદાવનમાં અત્યારે પણ છે. એટલે આ પ્રમાણે અવતાર તત્વનું નિરૂપણ થયું છે. અંતર્યામી તત્વ જેને ઘટઘટ મેં રામ એવું કહેવાય છે, તો ઘટઘટ મેં રામ જે સર્વમાં એક વિશેષ આપણો જે સ્વભાવ છે એના રૂપે રહેલા છે. વિશેષ સામર્થ્ય, વિશેષ કળા એ અંતર્યામી તત્વ છે. પછી ઈશ્વર તત્વ કર્મફળ દાતા રૂપે, આપણે કંઈક કર્મ કરીએ અને ચલો પરીક્ષા છે, પરીક્ષા આવે છે તો આપણે મહેનત કરીએ અને એનું જે ફળ મળે તો આપણી મહેનતથી ફળ મળી જાય છે એવું નથી. જે એક્ઝામિનર હોય એ ચા પીધા વગર બેઠો હોય તો આપણને ઓછા માર્ક્સ મળી શકે, એટલે આપણી મહેનતથી આપણા કર્મથી આપણને ફળ મળી જાય છે એવું નથી. એના માટે પણ કર્મફળ દાતા, આપણી મહેનતથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વર પ્રસન્ન થાય એટલે ફળ મળે છે. વૈદિક સંસ્કૃતિમાં આ રીતે ઈશ્વર તત્વનું નિરૂપણ થયું છે. ઈશ્વર તત્વ કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. જે કોઈ પણ આપણે કર્મ કરતા હોઈએ તો એવું સમજવાનું, મારું માતા તરીકેનું કર્તવ્ય છે, મારું પિતા તરીકેનું, ભાઈ તરીકેનું, બહેન તરીકેનું, જે કોઈ પણ કર્તવ્ય છે ઈશ્વરની આજ્ઞાથી આવેલું છે. જે કોઈ પણ કર્તવ્ય છે એ ઈશ્વરની આજ્ઞા સમજીને આપણે કરીશું તો આપણા જીવનમાં ઈશ્વરનો પ્રવેશ થશે, અને ઈશ્વરનો પ્રવેશ થાય પછી એ કર્મનો કોઈ ભાર આપણા ઉપર નહીં રહે. આપણને ખરેખર એવું ભક્ત હૃદયથી ખબર પડશે કે ભગવાન જ જીવનને સંભાળી રહ્યા છે, ચલાવી રહ્યા છે. ભગવદ્ ભરોસો વધે, આપણને આપણા સામર્થ્ય ઉપર, બુદ્ધિ ઉપર ભરોસો હોય છે કે હું સુખી થવાનો રસ્તો મારા સામર્થ્યથી, મારી બુદ્ધિથી શોધી લઈશ. પરંતુ જીવનના અમુક વર્ષો પસાર થાય ત્યારે ખબર પડે છે કે સુખી થવાનું મારા એકલાનું સામર્થ્ય નથી, અને પછી સુખી શાંત, સુખ શાંતિ સલામતી આ બધું ભગવાનની કૃપા વગર મળી શકે મારા એકલાથી એવું નથી. અને માટે કર્મફળ દાતા રૂપે પણ ઈશ્વર તત્વનું આપણી વૈદિક સંસ્કૃતિમાં નિરૂપણ થયું છે. અને સૌથી ઉત્કૃષ્ટ ઈશ્વરનું સ્વરૂપ, જે મૂળ સ્વરૂપ છે, એ નિરૂપણ થયું છે પરતત્વ રૂપે. તો પરતત્વ શું છે? પરતત્વ એટલે આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહ્યા છે, જેને આપણે હું હું રૂપે જાણી રહ્યા છીએ, એ પરતત્વ છે. એ કોઈ એમ એ નિર્વિશેષ છે, કોઈ એની વિશેષતા નથી. અને માટે હૃદયસ્થ ચૈતન્ય રૂપે આપણે જાણીએ, રામ કૃષ્ણ વગેરે ભગવાન અવતાર છે. પછી ઈશ્વર તત્વ રૂપે, અંતર્યામી રૂપે આપણે ભગવાનને જાણીએ ત્યારે ભગવાન આપણાથી જુદા રહે છે. હા, રામ કૃષ્ણ હું તો નથી ને, એટલે શિવલિંગ છે, શાલિગ્રામ છે, મંદિરમાં જે મૂર્તિ છે એની આપણે પૂજા કરીએ, એ પણ આપણાથી ભિન્ન છે. એટલે આટલો પણ ભેદ ના રહે મારી અને ભગવાનની વચ્ચે,
એટલો બધો પ્રેમની પરાકાષ્ઠા પહોંચે છે જ્યારે ભક્ત, કે ભક્ત ભગવાનને પોતાનાથી જુદો જોવા માંગતો નથી, ભગવાન મારા હૃદયમાં જ મને દર્શન આપે, હૃદયમાં દર્શન આપે ને તો નિત્ય દર્શન હોય, મંદિરમાં તો જવું પડે, રામ કૃષ્ણ વગેરેનું લીલા વગેરે સ્મરણ કરવું પડે, કંઈક નિમિત્ત જોઈએ. ભક્તમાંના હૃદયમાં એટલો પ્રેમ વધી જાય કે એક ક્ષણ પણ ભગવાનને પોતાનાથી જુદો જોવા ના માંગે, ત્યારે પછી ભગવાનના હૃદયમાં પરતત્વ એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ દર્શન આપે. તો પાંચ પ્રકારે નિરૂપણ થયું છે. હવે શ્લોક ત્રણ, હા શ્લોક ત્રીજા શ્લોકમાં પણ એક સુંદર વાત કરી છે, મધુસ્ફિતા વાચ જે શ્લોક છે એમાં કીધું કે ભગવાનનો જે મહિમા છે કોણ ગાઈ શકે. મહિમાનું ગાન કરવા માટે વાણીનો મનનો ઉપયોગ કરીએ તો વાણી જે શબ્દો ઉચ્ચારણ કરશે એ શબ્દ ભંડોળનું સર્જક જ ભગવાન પોતે છે. એટલે ભગવાને વેદનું સર્જન કર્યું, વેદરૂપી વાણીનું સર્જન કર્યું અથવા તો ભગવાનમાંથી વેદો પ્રગટ થયા છે. વેદના રચયિતા કોઈ નથી, વેદ અપૌરુષેય છે. આપણા જે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ ચાર વેદ છે, એ વેદ તો એક જ છે. વેદ વ્યાસજી કૃષ્ણ દ્વૈપાયન મુનિ જે થઈ ગયા એમણે વેદના ચાર વિભાગ પાડ્યા, કે જે ગાઈ શકાય એવા વેદ મંત્રો હતા એને ઋગ્વેદમાં મૂક્યા, જે ગદ્યાત્મક એટલે એકદમ પ્રોઝ એટલે કે વાક્ય રૂપે જે મંત્રો હતા એને યજુર્વેદમાં મૂક્યા, પછી જે ઊંચા સ્વરે ગાઈ શકાય એને ઋગ્વેદના જ મંત્રો જે ગાઈ શકાય એને લયબદ્ધ રીતે આખા સૂરમાં ગાઈ શકાય એ મંત્રોને સામવેદમાં મૂક્યા, અને અથર્વવેદમાં યજ્ઞયાગ સંબંધી જેટલા મંત્રો છે એને મૂક્યા. એટલે વેદ તો એક જ છે, વેદ વ્યાસજીએ મંત્રોને એ પ્રમાણે ગ્રંથબદ્ધ કર્યા છે, એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો આ વેદ વાણી પરમાત્માના નિશ્વાસ રૂપે પ્રગટ થઈ છે. પરમાત્માએ વેદોની રચના કરી છે એવું નથી, રચના કરીએ ને તો કંઈક ને કંઈક ત્રુટિ હોય, પ્રયત્ન જ્યાં હોય ત્યાં કંઈક ત્રુટિ રહી જાય. તો આમ આપણે શ્વાસોશ્વાસ શ્વાસ લેવામાં તો થોડો પ્રયત્ન છે, પણ નિશ્વાસ જે નીકળે છે તો એમાં કોઈ પ્રયત્ન હોતો નથી. તો અહીંયા વેદ મંત્રો એવા છે કે સંપૂર્ણ વેદ રાશિ પરમાત્માના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલી છે, એટલે પરમાત્મામાંથી વેદો પ્રગટ થયા છે, વેદનો રચયિતા કોઈ નથી. એટલે આ પ્રમાણે શબ્દ ભંડોળ જેટલા પણ છે એ વેદ, વેદવાણીના જ નિર્માતા જો ભગવાન હોય તો એમાંથી એકાદ શબ્દ, થોડા શબ્દો ભેગા કરીને જ ભગવાન હું તમારી સ્તુતિ કરું છું, ભગવાન હું તમને પ્રસન્ન કરી દઈશ, એવું કંઈક પ્રયત્ન આપણો એક અત્યંત વામણો કહેવાય. અને એટલા માટે અહીંયા દેવગુરુ બૃહસ્પતિનું સુરગુરો હો વિસ્મય પદમ, એટલે ભગવાન સુરગુરુ એટલે બૃહસ્પતિ. તો બૃહસ્પતિ જે છે દેવોના ગુરુ, એમની વાણી સૌથી મધુર અને સૌથી વધારે અર્થની ગંભીરતાવાળી માનવામાં આવેલી છે. એટલે જો બૃહસ્પતિની જ સ્તુતિ આપણા મહિમાને અનુરૂપ ન હોય તો પછી, એટલે જ્યાં હાથીનો જ ગજ વાગતો ના હોય ત્યાં પતંગિયાની શું વિસાત. એટલે મારી આ સ્તુતિથી ભગવાનને હું પ્રભાવિત કરી દઈશ, ભગવાન મારી સ્તુતિથી ભોળવાઈ જશે એવું હું માનતો નથી. એટલે ત્રીજા શ્લોકમાં સ્તુતિનું પ્રયોજન ગંધર્વરાજ પુષ્પદંત કહે છે કે હું મારી વાણીને પવિત્ર કરવા માટે આપનું સ્તુતિ કથન મહિમા ગાન કરીશ. ચંદનનું લાકડું હોય એ પાણીના સંપર્કમાં રહે, ઘણી વખત ચોમાસું વગેરે થાય પાણીના સંપર્કમાં રહે તો ગંધાઈ જાય. એટલે સંગ દોષને લીધે બધા દોષ છે, અપવિત્રતા, મલિનતા બધા ચંદનમાં આવી જાય અને એને ઘસવામાં આવે ત્યારે પાછી એની સ્વાભાવિક સુગંધ પ્રગટ થઈ જાય. તો એવી જ રીતે આ સંસારનામાં રહીને સંસારના બધા સંગ દોષ આ મારી વાણીને, મારા મનને, સંસારની વ્યક્તિ વસ્તુઓને મહત્ત્વ આપવાને લીધે કે એમના સામર્થ્યનું ગુણગાન ગાવાને લીધે મારી મન અને વાણી બુદ્ધિ આ બધું મલિન થઈ ગઈ છે સંગ દોષને લીધે. પોતાના સામર્થ્યના ગુણગાન કરે છે, સ્વાર્થ અને અભિમાનપૂર્વકની પ્રવૃત્તિઓ કરે છે મારા મન અને વાણી, તો એ મલિનતા છે, એ દોષ છે. તો ભગવાનના મહિમાના ગાન દ્વારા એ મારા દોષોને હું સુધારવા માગું છું, મારી મન અને વાણીને પવિત્ર કરવા માગું છું. આ વાણી બાબતે આપણા આચાર્યો જે શ્લોક છે
ચાર પ્રકારની વાણી છે. શ્લોક છે સુંદર, પરા પ્રત્યક ચિતિ રૂપા પશ્યંતિ પરદેવતા. તો ચાર પ્રકારની વાણી છે. આપણે જે બોલીએ છીએ અત્યારે એને વૈખરી વાણી કહેવાય છે. ખર એટલે સ્થૂળ, જે આપણે એકબીજાને સાથે સાંભળી શકીએ છીએ વગેરે. ઉચ્ચ, મંદ અને માનસ, આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ કરતા હોઈએ, મોટેથી બોલતા હોઈએ તો એને ઉચ્ચ જપ કહેવાય. પછી ખાલી હોઠ ફફડાવતા હોઈએ, બાજુવાળાને આપણા જપનો અવાજ ન આવે, આને મંદ જપ કહેવાય કે ઉપાંશુ જપ કહેવાય. અને પછી એટલો પ્રયત્ન પણ ન હોય અને બસ મન દ્વારા, મનમાં જ, એટલે દીર્ઘકાળના અભ્યાસથી જપનો અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે એ ઓમ નમઃ શિવાયનો જપ આપોઆપ સ્ફુરે મનમાં, એને માનસ જપ કહેવાય. તો આ ત્રણેય પ્રકારના જપ છે કે જેમાં કંઈક શબ્દોનો આકાર છે ઓમ નમઃ શિવાય, તો એને વૈખરી વાણી કહેવાય. વૈખરી વાણી એટલે સ્થૂળ વાણી, અથવા તો વાણીનું જ સ્થૂળ રૂપ. તો આ વૈખરી વાણી છે. તો સંકેત રૂપ ભાષા, આમ પાણી પીવું હોય તો આમ આપણે આમ સંકેત કરીએ તો એ સંકેત રૂપ ભાષાને પણ વૈખરી વાણી કહેવાય. તો પહેલી વાણી વૈખરી વાણી છે. વાણીનું બીજું સૂક્ષ્મ રૂપ છે મધ્યમા. તો મધ્યમા એ સૂક્ષ્મ રૂપ છે. મધ્યમા વાણી જ આમ તો મુખ્ય વાણી કહેવામાં આવે છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અને વ્યવહાર વચ્ચે, એટલે ચેતન જીવ જ્યારે પોતાનો કોઈક અનુભવ પ્રગટ કરવા માગે ત્યારે આ વાણી દ્વારા પ્રગટ કરે છે. હું બોલું છું ત્યારે મારા મનમાં એક સમજ છે, એ સમજને મધ્યમા વાણી કહેવાય. અને એ સમજને હું પહોંચાડવાનો પ્રયત્ન કરું છું ગુજરાતી ભાષામાં. એ સમજને તમે પણ સમજવાનો પ્રયત્ન કરો છો. હા, ઈશ્વરનો મહિમા આવો છે, અર્ચા તત્વ, અવતાર તત્વ, અંતર્યામી રૂપે, ઈશ્વર રૂપે, પરમાત્મા રૂપે આવી રીતે ભગવાનનું નિરૂપણ થાય છે. તો જે સમજ મારામાં છે અને જે સમજ તમારામાં જન્મે છે એને મધ્યમા કહેવાય. યોગીઓ, મહાત્માઓ મધ્યમા સ્તરે વ્યવહાર કરતા હોય છે. મધ્યમા વાણીનું ઉદાહરણ, નાનું બાળક હોય, એને ભૂખ લાગી છે કે પેટમાં દુખે છે એ એની માને ખબર પડી જાય. એ આ રડે તો છે, એ તો રડે છે, આપણને ના ખબર પડે. એને ભૂખ લાગી છે કે કંઈક જીવડું કરડ્યું છે કે પેટમાં દુખે છે, શું છે, એટલે માને કેવી ખબર પડી જાય છે કે આ બાળક કેમ રડી રહ્યું છે, એને મધ્યમા વાણી કહેવાય. મધ્યમા વાણી આવી રીતે મધ્યમા સ્તરે બધા જ યોગીઓ ગુરુજનોને બધા છે ને મધ્યમા સ્તરે પહોંચી ગયા હોય છે. એટલે આપણા મનના બધા ભાવ એ લોકોને ખબર હોય છે. તો મધ્યમા વાણી એટલે આપણા મનમાં જે સમજ છે, મનમાં જે ભાવ છે ને એને મધ્યમા કહેવાય. ગુરુજનો બધા મધ્યમા સ્તરે વ્યવહાર કરતા હોય છે. એટલે એ કંઈ પણ આપણી સમસ્યા તરત પારખી જાય અને એ પ્રમાણે એનું સમાધાન પણ આપણને આપતા હોય છે. એટલે વૈખરી વાણીની બીજા અવસ્થા છે આ મધ્યમા વાણી. અને આના માટે જ પછી છે પશ્યંતી વાણી. પશ્યંતી વાણી એટલે કંઈક કહેવાની ઈચ્છાવાળું ચૈતન્ય, એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ્યારે સમગ્ર જગતના સર્જનનો સંકલ્પ કરે છે, એટલે પૂર્વકલ્પમાં થયેલી સૃષ્ટિને આધારે એ આ કલ્પનું પણ સર્જન કરે છે. પૂર્વકલ્પનું જે સ્મરણ કરે છે પરમાત્મા એને પશ્યંતી વાણી કહેવામાં આવે છે. તો હું પૂર્વકલ્પ પ્રમાણે જ આ કલ્પનું પણ સર્જન કરું, તો એવી જ્યારે ઈચ્છા થાય છે એને પશ્યંતી કહેવામાં આવે છે. અને સૌથી સૂક્ષ્મ જે મૂળ રૂપ છે પરાવાણી. પરાવાણી એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. તો પરમાત્મા માટે નામ અને આપણા માટે જે મોબાઈલ શબ્દ છે આપણા મનમાં અને મોબાઈલ વસ્તુ છે, તો શબ્દ અને પદાર્થ કે વસ્તુ જુદા છે, તો એવું પરમાત્મા માટે નથી. પરમાત્મા માટે શબ્દ અને શબ્દનો અર્થ એટલે કે આ પદાર્થ એક જ છે. પરમાત્મા સત્ય સંકલ્પ છે, એટલે જેમ સત્ય સંકલ્પ હોય એટલે જે પ્રમાણે સંકલ્પ થાય એ પ્રમાણે સર્જન થતું જાય. પરમાત્મા પૃથ્વી એવું બોલે અને પૃથ્વીનું સર્જન થઈ જાય. પરમાત્મા આવી રીતે આકાશ એવું બોલે, આકાશનું સર્જન થઈ જાય, એને સત્ય સંકલ્પ કહેવાય. જે પ્રમાણેનો સંકલ્પ જન્મે એ પ્રમાણેનું સર્જન થઈ જાય. આપણા માટે શબ્દ અને પદાર્થ જુદા છે કારણ કે આ સત્ય સંકલ્પ નથી, જીવ સત્ય સંકલ્પ નથી,
પરંતુ પરમાત્મા સત્ય સંકલ્પ છે, એટલે એમના માટે શબ્દ અને પદાર્થ વચ્ચે કોઈ ભેદ જ નથી। તો આવા પરમાત્મા છે એને હું મારી વાણી દ્વારા, મારા શબ્દો જે સ્તુતિ કરવી છે, કોઈકને કોઈક શબ્દો જ હશે, તો શબ્દ ભંડોળના સર્જક, શબ્દ ભંડોળની જે આખું ખાણ છે એ જ પરમાત્મા છે। તો એમાંથી થોડા શબ્દો લઈને ભગવાનને હું પ્રસન્ન કરી દઉં, ભગવાનને પ્રભાવિત કરી દઉં, એવું મારાથી થઈ નહીં શકે। મારે તો મારી વાણી મન બુદ્ધિને પવિત્ર કરવા છે। આવું સુંદર પ્રયોજન ત્રીજા શ્લોકમાં કીધું। ચોથા શ્લોક, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણ શ્લોક છે, જાણે કે ઈશ્વરની સાચી સમજ આપે છે નાસ્તિકો, અથવા તો નાસ્તિકો એટલે કે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, ભગવાનને માનતા નથી, કોઈ કર્મફળ દાતા નથી વગેરે એવું કહેવાના કહેનારા છે, માન્યતા છે એમની। બીજા છે વૈજ્ઞાનિકો અથવા ભૌતિકવાદીઓ। ભૌતિકવાદીઓ એટલે બસ કોઈક ઉત્કૃષ્ટ ધ્યેય છે જ નહીં, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધું ભેગું કરો એનાથી જ કલ્યાણ થઈ જશે, આવું માનવાવાળા ભૌતિકવાદીઓ એટલે પોતાની ભૌતિક સમૃદ્ધિને જ જીવનનું લક્ષ્ય માને, એ ભેગું કરવામાં જ હોય। તો નાસ્તિકો છે, ભૌતિકવાદીઓ છે, વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકો પણ એ જગત ભગવાને સર્જેલું છે એવું કંઈ સ્વીકારતા નથી એટલે, અને બીજા છે સ્વભાવવાદીઓ। સ્વભાવ કે આવું કેમ થયું, તો કે સ્વભાવ છે, આવું થવાનો સ્વભાવ છે, એ તો નિયતિ છે, આમ એવો એવા શબ્દો વાપરે। તો આવા જે લોકો છે એ લોકોની નું ખંડન કરવા દ્વારા, એ લોકોની વિચારણામાં જે દોષ રહેલો છે એનું નિરાકરણ કરવા દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે। આ ચાર, પાંચ અને છ શ્લોકો છે એ નાસ્તિકો ભગવાન આગળ, ભગવાન પ્રતિ જે આક્ષેપો કરે છે તો એ આક્ષેપોનું પણ ઉત્તર આપે છે પુષ્પદંત આચાર્ય, અને એના દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના મહિમાનું ગાન કરે છે। ઈશ્વરના મહિમાનું ગાન કરવું હોય તો ઈશ્વરના સ્વરૂપને જાણવું ખૂબ જ જરૂરી છે। તો ઈશ્વરનું સાચું સ્વરૂપ કેવું છે, ઈશ્વરને આપણે માનીએ છીએ તો ઈશ્વર આપણી માન્યતાનો કોઈક વિષય ન રહી જાય, ઈશ્વર ખરેખર છે, જગતને ચલાવે છે, એટલે એ જ્ઞાન ઈશ્વર તત્વ એ આપણી કોઈ માન્યતા ન બની રહે, મનની કોઈ કલ્પના ન બની રહે, ઠોસ કે વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણભૂત છે એવું કંઈક અહીંયા પ્રતિપાદન કરે છે, અને જેથી એક સુંદર વિચાર ભાથું આપણને પ્રાપ્ત થાય છે। તો ઈશ્વરના મહિમાને જાણવામાં જે કંઈ અંતરાયરૂપ છે આ નાસ્તિકોના આક્ષેપો, આક્ષેપોનો આપણે ગઈ વખતે થોડોક અભ્યાસ કર્યો હતો, પાંચ પ્રકારે જે ભગવાનનું નિરૂપણ થયું છે, અર્ચા તત્વ, અવતાર તત્વ, અંતર્યામી, ઈશ્વર અને પરતત્વ, પાંચે પાંચ ઉપર નાસ્તિકો છે, ભૌતિકવાદીઓ છે, બધા આક્ષેપ કરે છે કે અર્ચા તત્વની પૂજા કેમ કરો છો, આ તો જળ પથ્થર છે, જળ પથ્થરની પૂજા કરવાથી કોનું કલ્યાણ થવાનું છે, આ જો એના ઉપર ઉંદર ફરે છે, ક્યાં છે તમારા ભગવાન, આવું થયું ત્યારે ભગવાન ક્યાં હતા વગેરે વગેરે ઘણા આક્ષેપો કરતા હોય છે। એટલે મૂર્તિ પૂજકો નથી આપણે, આપણા વૈદિક સંસ્કૃતિના બધા સાધકો ભક્તો મૂર્તિ પૂજા નથી કરતા, મૂર્તિમાં રહેલા, મૂર્તિમાં જે પ્રાણ આપણે પ્રતિષ્ઠિત કર્યા છે એ પ્રાણ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની એટલે કે પરમાત્માની જ પૂજા કરીએ છીએ, આપણે પરમાત્માની જ પૂજા કરીએ છીએ, મૂર્તિ પૂજા નથી, પરમાત્માની જ પૂજા કરીએ છીએ। મૂર્તિ પૂજાનો ઉદ્દેશ્ય શું છે, મૂર્તિ પૂજા એટલે કે અર્ચા તત્વ રૂપે આપણા ઘરમાં મંદિરોમાં વગેરે જે મૂર્તિ મૂકેલી છે, શ્રી વિગ્રહ મૂકેલો છે, એ તો એનું પ્રયોજન છે કે પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વવ્યાપક પરમાત્મા સાથે હું લાગણીનો સંબંધ જોડી ન શકું, સર્વવ્યાપક પરમાત્મા સાથે હું શું વ્યવહાર કરી શકું, અને એટલા માટે એ પરમાત્માને એક પ્રતીકમાં હું આવાહન કરું છું। બહુ જ લાડુ ભાવતો હોય, લાડુ વગર રહી જ ના શકાતું હોય ને, તો આપણા આ વડીલો જે છે, જો આ લાડુ છે, આવડો મોટો લાડુ છે, એમાં તું ગણપતિજીનું ધ્યાન ધર, અને લાડુની લાડુમાં ગણપતિ બુદ્ધિ કર, અને પછી તું એની પૂજા વગેરે કર, તો પછી તને પ્રસાદમાં લાડુ મળશે। એટલે પ્રસાદ દ્વારા, લાડુ વગર રહી જ ના શકાતું હોય તો પહેલાં એને આવી રીતે લાડુમાં ગણપતિજીની બુદ્ધિ કરવાનું કીધું,
જો ગણપતિજી આપણા મસ્ત છે આવી રીતે, તો આમાં લાડુ એ ગણપતિજીનો પ્રસાદ છે, લાડુમાં ગણપતિની બુદ્ધિ કરવાની કે, અને એ દ્વારા પછી ગણપતિજીનું ધીમે ધીમે એને જ્ઞાન પ્રાપ્ત થાય, સ્તુતિ કરે, ગણેશ સ્તોત્રો છે બધા એ ગાન કરે, અને પછી પ્રસાદ દ્વારા એને છેવટે મળે ત્યારે ખબર પડે કે આ તો લાડુ એ તો ગણપતિજીનો પ્રસાદ જ છે. ધીમે ધીમે ગણપતિનું મહત્વ વધતું જાય, લાડુનું મહત્વ ઘટતું જાય. તો આવી કંઈક પ્રયોજનને લઈને અર્ચા તત્વનું નિરૂપણ થયેલું છે. પ્લસ આપણા જીવનમાં આપણે બધી જ લાગણીઓ વ્યક્ત કરી શકીએ. જે કોઈ પણ ગુસ્સો આવ્યો હોય ને તો પણ ભગવાનને આપણા ઈષ્ટ દેવતાને કહી શકીએ, જો કનૈયા આજે આવું થયું, જો આમ રસ્તામાં આમ પડી ગયો, મને આમ વાગ્યું, એમ કરીને. કોઈ ના હોય ઘરમાં તો આપણે બધો જ કામ, હૃદયનો જે ભાર છે એ આ અર્ચા તત્વ ઉપર, આપણા વાલા ઈષ્ટદેવ ઉપર આપણે ઢાળી શકીએ છીએ. આપણી બધી જ લાગણીઓને વ્યક્ત કરી શકીએ છીએ, એના માટે અર્ચા તત્વ છે. અર્ચા કેમ ઉંદર ફરે છે ને કેમ આ બધું દૂધનો અભિષેકને આતે બધું કરો છો, બગાડો છો, એના માટે નથી. ભગવાનનું સર્વશક્તિમત્વ જોવું હોય તો ઈશ્વર તત્વ છે જે સમગ્ર જગતને ચલાવી રહ્યા છે. એમ અર્ચા તત્વના આક્ષેપો જે છે એનું ખંડન આવી રીતે પુષ્પદંત આચાર્ય કરે છે. દરેકે દરેક તત્વનું, એટલે અર્ચા તત્વ રૂપે જે ભગવાનનું પ્રતિપાદન થયું એનું પ્રયોજન જુદું છે, ઉદ્દેશ્ય જુદું છે, કે આપણા જીવનનો એક ભાગ બની રહે ભગવાન, એટલા માટે અર્ચા તત્વનું પ્રતિપાદન થયું છે. કંઈક નિવેદિત કરી શકીએ, આપણે કંઈક અહંભાવ મોહમભાવ આપણો છે એ ભગવાનને સમર્પિત કરી શકીએ, એ હેતુથી અર્ચા તત્વનું નિરૂપણ થયું છે. પછી અર્વાચીન પદ એટલે કૈલાસવાસી શિવજી છે, એટલે નાસ્તિકો એવું કે શિવજી ક્યાંથી પવિત્ર કે શુભ કે મંગળમય કહેવાય, બધી સ્મશાનમાં રહે છે, ખોપરી ને આ તે બધું ધારણ કરે છે, સર્પ અત્યંત અપવિત્ર વસ્તુઓ ધારણ કરે છે, એવા શિવજી ક્યાંથી પવિત્ર કહેવાય, શુભ કહેવાય, મંગળ કહેવાય? તો પિશાચો ને વગેરે બધા ભૂતગણો છે એમના સાથીઓ, તો આવા શિવજી ક્યાંથી પવિત્ર કહેવાય? તો એનું પણ આ આક્ષેપો જે છે એનું સમાધાન પણ જેવો યક્ષ તેવો બલિ એ આધારે આપવામાં આવે છે. આ બધા કુતર્કો છે, કુતર્ક એટલે તર્કાભાસ, એમાં કોઈ એનો સાચો ઉત્તર હોય નહીં, પણ જેવો પ્રશ્ન હોય એવો જ એને ઉત્તર આપવામાં આવે છે. કે શિવજી આવા અપવિત્ર કોને લાગે? કે જેનામાં વૈરાગ્ય ન હોય એને જ લાગે. એટલે શિવજી આવી રીતે જગતમાં દ્રઢ આસક્તિવાળો જે છે ને એને જ શિવજી અપવિત્ર લાગે. વૈભવ કરતાં વૈરાગ્ય મહાન છે. વૈરાગ્ય એટલે જે તે વસ્તુની જરૂરિયાતથી આપણે ઉપરામ થઈ ગયેલા હોવા જોઈએ. તો વૈભવ કરતાં આવી રીતે વૈરાગ્ય મહાન છે. સગવડતા સમૃદ્ધિ આ બધું વધારવા જઈએ ત્યારે પરાધીનતા પરવશતા વધતી જાય છે. એટલે શિવજીએ અત્યંત સાદગીપૂર્ણ જીવન વ્યવહારનો ઉપદેશ આપેલો છે. એટલે આ પિશાચો વગેરેને સાથે રહે છે. સ્મશાનવાસી કેમ કહેવાય છે? સ્મશાનમાં ખાલી મળદાઓ હોય, કોઈ ચૈતન્ય ના હોય, તો શિવજી માટે આખું જગત એ જળ છે, એટલે કે સ્મશાન તુલ્ય છે. ચૈતન્ય તો પોતાનું એક હૃદયસ્થ ચૈતન્ય પરમાત્મા, એટલે કે હું એક જ ચૈતન્ય છું. એ શિવજી સમગ્ર જગતને જળની જેમ, સ્મશાનની જેમ ભસ્મીભૂત જ જુએ છે. ચૈતન્ય હું એક જ છું એમ એવી રીતે જુએ છે, માટે સ્મશાનવાસી કહેવામાં આવે છે. ભસ્મ કેમ ધારણ કરે છે? તો જે જે આ મહાકાલમાં ભસ્મ આરતી થાય છે કેમ? તો એ વખતે જે શિવજી જે કંઈ જીવ હતો એને શિવજી પોતાના અંગ ઉપર એની ભસ્મને આવી રીતે અપનાવી લે છે, જે તે જીવને પોતાનાથી જુદો રાખતા નથી, એટલા માટે ભસ્મ શિવજીને અત્યંત પ્રિય હોય છે. તો શિવજી મંગળ છે, એટલે અવતાર તત્વ જે છે એ સામાન્ય મનુષ્ય નથી, પૂરેપૂરું ઐશ્વર્ય અવતારમાં છુપાયેલું જ છે, માટે અવતારનું પણ ઐશ્વર્યનું ખંડન કરવું જોઈએ નહીં. શિવજી કેમ પવિત્ર કહેવાય વગેરે પણ આક્ષેપો કરવા જોઈએ નહીં. આખું જગત જ જ્યારે શિવજી માટે સ્મશાન તુલ્ય હોય, એટલે કે જળ જગત છે સ્મશાન તુલ્ય જ છે, અને માટે એ પવિત્રતમ છે. એટલે શિવજીનું જે મહિમા ગાન કરવાથી આપણી મન વાણી પવિત્ર થઈ જ જાય. પછી અંતર્યામી તત્વ, પાપ અને પુણ્યશાળીમાં સમાન કેવી રીતે કહેવાય? પાપીને પાપ કરતા રોકતો કેમ નથી ભગવાન? ચોરી કરનાર ચોર છે એને ચોરી કરતા રોકતો કેમ નથી ભગવાન?
કોઈ ખોટું કરી આતંકવાદી છે, આટલું બધું બધાને મારી નાખે છે, ક્યાં છે ભગવાન? આ બધા નાસ્તિકોના આક્ષેપો છે. તો અંતર્યામી તત્વ પાપીને પાપ કરવામાં, એટલે ચોરી કરવાની કળા જે છે એ વ્યક્તિમાં, એ કળા રૂપે પરમાત્મા છે. એ કળાને આવી રીતે ખોટા કામમાં વાપરવી એ એનો પોતાનો નિર્ણય છે. કંઈક સારા કામમાં પણ એ કળાને વાપરી શકાય. તાળું ખોલવાની જે કળા છે એ કળા એની પોતાની નથી, એના રૂપે પરમાત્મા જ છે. પણ એ કળાનો દુરુપયોગ કરે તો એ પછી એનું કલ્યાણ થવાનું નથી. એટલે આ પ્રમાણે જે અંતર્યામી તત્વ છે એનું પણ આક્ષેપોનું ખંડન કરવામાં આવે છે. વીજળી છે એ અંતર્યામી છે. પંખામાં આવી રીતે પવન રૂપે, ટ્યુબલાઇટમાં પ્રકાશ રૂપે, હીટરમાં ગરમ પાણી રૂપે, રેફ્રિજરેટરમાં ઠંડક રૂપે ઓલો આપે છે આપણને. તો વીજળીને કેમ રેફ્રિજરેટરમાં ઠંડી આપે છે, તું એસીમાં જે છે એમાં પણ ઠંડી આપે છે, આમાં ટ્યુબલાઇટ આપે છે, ટ્યુબલાઇટમાં પ્રકાશ આપે છે. તો એવું કહી શકાય વીજળીને કોઈ પક્ષપાત નથી. એટલે ઉપકરણ જે હોય એ પ્રમાણે વીજળીની અભિવ્યક્તિ થતી હોય છે. તો એવી જ રીતે જેવી ઉપાધિ હોય એ પ્રમાણે અંતર્યામી પ્રગટ થતો હોય છે. રાવણમાં જે બળ હતું એ પણ પરમાત્માનું જ હતું, પરંતુ તામસિક પ્રકૃતિનો હતો રાવણ, અને એટલા માટે બીજાને હેરાન કરવા દ્વારા પોતે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એટલે આપણું અંતઃકરણ, આપણું હૃદય જો સાત્વિક હોય તો ભગવાનની જ શક્તિ આપણી સમાજ સેવાથી માંડીને સમષ્ટિના હિતમાં, બધા જ લોકોના હિતમાં વપરાય. આપણામાં રજસ ગુણનું પ્રાધાન્ય હોય તો આપણી પ્રવૃત્તિઓ જ એટલી બધી થાય. એટલે ભગવાનનું જ સામર્થ્ય, ભગવાનની જ શક્તિ આપણામાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે એનો આધાર આપણું હૃદય કેવું છે, સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. તો ભક્ત હૃદય જે છે અત્યંત વિશુદ્ધ સત્વ પ્રધાન હોય છે. વિશુદ્ધ સત્વ પ્રધાન હોય એ ભગવાન જેવા છે સ્વરૂપે સ્વભાવે, એવો ને એવો ભક્ત પ્રગટ થતો હોય છે. ભક્ત પણ અત્યંત સરળ, નિષ્કપટ અને માયા વગેરે, શઠ વગેરે કોઈ ગુણોથી હંમેશા રહિત જ હોય છે. પ્રહલાદજી, ધ્રુવજી વગેરે બધા ભક્તો અત્યંત પ્રેમથી ભગવાનની ભક્તિ કરતા હોય છે. તો આ પ્રમાણે અંતર્યામી, ચોરી કરનાર ચોરને રોકતો કેમ નથી ભગવાન, તો એનો પણ ઉત્તર આપવામાં આવ્યો. અને પછી જે ઈશ્વર તત્વ, આ ઈશ્વર તત્વ સર્જનાર ભગવાને સર્જન, જગતનું સર્જન કર્યું છે, ચલાવે છે, તો ચલાવે છે તો આટલું અંધેર કેમ છે? સજ્જનો જ દુઃખી થાય છે અને દુર્જનો લીલા લહેર કરે છે, આવું કેવું ભગવાન જગતનું સંચાલન કરે છે? તો કર્મફળ દાતા ઉપર આવી રીતે ઘણા આક્ષેપો કરતા હોય છે. મેં આટલી બધી મહેનત કરી, મારી મહેનતનું એ પ્રમાણે ફળ ન મળ્યું વગેરે બધા એવા આક્ષેપો કરતા હોય છે. એટલે ઈશ્વર તત્વ ઉપર જે જે આક્ષેપો થાય છે બુદ્ધિની વાચાળતા જ છે, બુદ્ધિ સમજવા તૈયાર નથી. સમગ્ર જગત નિયમબદ્ધ ચાલે છે. વાત કરી હતી જગન્નાથ ભગવાનના હાથ કેમ નથી, કારણ કે જગતનું સંચાલન કરવા માટે ભગવાનને આવી રીતે દંડો લઈને ઊભા રહેવાની જરૂર નથી. જગન્નાથ ભગવાનના હાથ નથી, તું આમ કર, સૂર્ય તું આમ કર, ચંદ્ર તું આમ કર વગેરે એવી રીતે હાથથી ઈશારો આપવાની પણ જરૂર નથી. બધા જ પ્રેમથી પોતાનું નિયત કર્તવ્ય કરે છે. એટલે કાયદા રૂપે, કાયદાના પાલન રૂપે આ ભગવાન આ જગતને ચલાવી રહ્યા છે. કાયદાઓ રચ્યા છે ભગવાને, એ પ્રમાણે જગત ચાલે છે. પાણી છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થાય ત્યારે ઉકળે. આપણને ખબર પડે ખીચડી રાંધવા મૂકી હોય તો ભાઈ ત્રીજી વિસલ વાગે એટલે થઈ જશે, તો ત્રીજી વિસલ વાગે ત્યારે થઈ જાય ખીચડી, એવું ક્યારે ખબર પડે? જ્યારે પાણી એના નિયત ટેમ્પરેચર, તાપમાન અને પ્રેશર જેટલું હોય એ પ્રમાણે જ વર્તતું હોય. પાણીમાં હાથ નાખીએ તો પલળે, અગ્નિમાં હાથ નાખીએ તો દાઝી જવાય વગેરે વગેરે બધા કાયદા રૂપે ભગવાન જગતનું સંચાલન કરે છે. શરીર બીમાર પડે ત્યારે આપણને એમ લાગે કે કેમ ભગવાને આવું ફળ આપ્યું, તો શરીર નાશવંત છે એવું સમજાવવા માટે જ ભગવાન અત્યંત કૃપાળુ છે, હિતેચ્છુ છે. એ કંઈ આપણો દુશ્મન નથી કે આપણને આમ ખરાબ કર્મનું ફળ આપે વગેરે, એમને આપણા માટે પ્રેમ જ છે. આપણે
વૃદ્ધાવસ્થા અને વગેરે વગેરે બધા જે દુઃખો છે કેમ રાખ્યા છે, કે ભલે જીવનની શરૂઆતમાં આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન ન કર્યો હોય, પરંતુ વૃદ્ધાવસ્થા આપી છે, વૃદ્ધાવસ્થામાં તો ખબર પડી જ જાય કે આપણા જીવનમાં કે કઈ રીતે આ વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય જન્મે એ હેતુથી જ ભગવાન આવી રીતે શારીરિક કે જે કંઈ દુઃખો હોય એ આપણા જીવનમાં આવતા હોય છે. કે ખરેખર આ શરીરના ભરોસે રહેવા એવું નથી, શરીરના ભરોસે કાયમ માટે હું સુખી થઈશ એવું નથી. શરીરનો ભરોસો નહીં, પરંતુ ભગવાનનો ભરોસો હશે તો ગમે તેવી બીમારી પણ મારા માટે એ સહ્ય બની રહેશે. એટલે એ પ્રમાણે એ હેતુથી જ કોઈ મજૂર હોય, રોજની મજૂરી કરીને એને જે કંઈ 100 રૂપિયા વગેરે રોજના અત્યારે સમાન જે પ્રમાણે એને મળતા હોય, તો ચાલો સાંજે આવ્યો એને 100 રૂપિયા મળ્યા, શેઠે આપ્યા, તો 100 રૂપિયામાંથી આવી રીતે 40-એક રૂપિયાનું એણે બધું ખરીદ્યું, ખાધું પીધું અને ઊંઘી ગયો. ઊંઘી ગયો એટલે બાકીના જે 60 રૂપિયા હતા એણે ઓશિકાની નીચે મૂકી દીધા, ઓશિકાની નીચે મૂકી દીધા. અને આ બીજા દિવસે સવારે પછી ઉઠે છે, સવારે ઉઠે છે અને ત્યાં પથારી વાળતો હતો, ઓશિકું ઊંચું કર્યું તો એને 60 રૂપિયા મળ્યા. એટલે મજૂર જોર જેટલો ખુશ થઈ ગયો, જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, મેં કંઈ કર્યા વગર આજે મને 60 રૂપિયા મળી ગયા છે. એટલે ઊંઘી ગયો તો એટલે એને ગયા પાછલા દિવસનું કંઈ યાદ જ ના રહ્યું, અને બૂમો એટલો ખુશ થઈ ગયો આજે તો મને કંઈ કશું કર્યા વગર જ 60 રૂપિયા મળી ગયા છે, એટલે આજે મારે મજૂરીએ જવાની જરૂર નથી, મને બસ મળી ગયા છે, આજે કંઈ મારે મહેનત કરવાની જરૂર નથી. તો આવું જે કંઈ પણ એવું લાગતું હોય ને આપણને કે મહેનત કર્યા વગર મળી ગયું છે, અત્યંત સારા સ્વજનો મળ્યા છે, જે કંઈ પણ ગુરુજનોનો આશીર્વાદથી માંડીને જે કંઈ પણ આપણને મળેલું છે એ હકીકતમાં ગયા જન્મે કરેલી ભગવાનની આવી રીતે સેવા વગેરે જ છે એવું આપણે ખાસ સમજવાનું. તો મફતમાં કશું નહીં, આપણને આપણા જ કર્મોનું ફળ મળતું હોય છે. એટલે ઈશ્વર તત્વ ઉપરના પણ જે આક્ષેપો છે કે ભગવાનના શાસનમાં અંધેર ચાલે છે એવું જરા પણ નથી, ભગવાનના કાયદાઓ પ્રમાણે જ આ જગત ચાલી રહ્યું છે. ભગવાનને આપણે એક માન્યતાના વિષય તરીકે જોઈએ છીએ કે ભગવાન છે ને માટે બધું ચલાવે છે, તો ભગવાન માન્યતાનો નહીં, ભગવાન વિષયક આપણા શાસ્ત્રોએ જે સમજ આપી છે એ સમજ પ્રાપ્ત કરવાની જરૂર છે. તો આ આક્ષેપો આપણા કોઈના હૃદયમાં એકે આક્ષેપ નથી, છતાં પણ ઘણી વાર કોઈ કે ભગવાન હોય તો મને બતાવો, તો એવા પુરાવાની બતાવવાની આપણને જરૂર ના, આપણે ભાઈ તું છે તું બોલી શકે છે ને એટલે જ ભગવાન છે, આપણે તો એવું જ કહીશું. તો આ શ્રદ્ધાળુ જે છે, આસ્તિકો જે છે, એ આ જેવો યક્ષ તેવો બલિ એ ન્યાય જ આ બધાનો ઉત્તર આપે છે. તો આ પ્રમાણે સુંદર રીતે આ જે 4થો શ્લોક છે, ભગવાનનું ઐશ્વર્ય ત્રયી વસ્તુ છે, તવૈશ્વર્યમ યત્તત જગત ઉદય રક્ષા પ્રલય કૃત. તો ભગવાનનું જે ઐશ્વર્ય છે, જગતનું સર્જન પાલન અને લય કરનારું છે, જગત ઉદય રક્ષા પ્રલય કૃત. તો ભગવાનનું ઐશ્વર્ય ત્રયી વસ્તુ એટલે ત્રણેય વેદ, એટલે 3 વેદ એટલે 4 વેદ સમજી લેવાના, વેદમાં પ્રતિપાદિત છે. વેદોમાં શું લખેલું છે, શું શેનું કથન થયેલું છે, તો ભગવાનના ઐશ્વર્યનું જ કથન થયેલું છે. એ ત્રણેય બધા જ વેદનો વિષય ભગવાનનું ઐશ્વર્ય છે. કેવું છે ઐશ્વર્ય, તો કે 3 ગુણ ભિન્નાસુ તનુષુ, એટલે 3 પ્રકારના જે ભિન્ન તનુ એટલે શરીર, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કે રુદ્ર રૂપે જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળું જે સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, એ આવી રીતે પ્રગટ થયેલું છે. એ ઐશ્વર્યનું ખંડન કરવાની ઈચ્છાથી જે વિહંતું વ્યાક્રોશિમ વિદધત ઇહૈકે જડદિયઃ, તો જડ બુદ્ધિવાળા એ ઐશ્વર્યનું ખંડન કરવાની ઈચ્છાથી અરમણીય અપવિત્ર વાણી ઉચ્ચારે છે, વ્યાક્રોશ કરે છે, એટલે ઉચ્ચ સ્વરે આક્ષેપ કરે છે કે ભગવાન કેમ છે આવા વગેરે વગેરે ઘણા આક્ષેપ કરે છે. પરંતુ એ બધા અભવ્ય છે, એટલે કે એમનું કલ્યાણ થવાનું નથી. ભવ્ય એટલે કલ્યાણ, અભવ્ય એટલે એ નાસ્તિકો, ભૌતિકવાદીઓ, સ્વભાવવાદીઓ, બસ આમ આવી જ રીતે સ્વભાવ છે એવું માનનારા છે. જગતનું સર્જન કોઈએ કર્યું નથી, જગત પહેલેથી છે જ એવું માનનારા જે સ્વભાવવાદીઓ છે
એવું માને છે, એટલે એ લોકોનું કલ્યાણ થાય એવું નથી. ઈશ્વર તત્વનું ખંડન કરીએ અથવા તો ઈશ્વર તત્વના ને આપણે નજરઅંદાજ કરીને આપણે જીવન જીવતા હોઈએ ને તો દક્ષ જેવી હાલત થાય. દક્ષ જે છે એ ભગવાનના અત્યંત ક્રિયાદક્ષો દક્ષ વગેરે જે વાત આવશે આગળનો શ્લોક છે 27મો કેવો, ત્યારે પણ આ જ વાતનું પ્રતિપાદન થશે કે દક્ષ એટલે ક્રિયાદક્ષ, જે ક્રિયા કરવામાં અત્યંત દક્ષતા કુશળતા હતી, એની પાસે ઉત્કૃષ્ટ બ્રાહ્મણો હતા, એની પોતાની પાસે પણ બધું જ જ્ઞાન હતું વેદોનું, છતાં પણ ઈશ્વર તત્વનો મહિમા એમણે નજરઅંદાજ કર્યો. જ્યારે મેં આટલું બધું કર્યું છે, મેં દક્ષ પ્રજાપતિ કહેવાય છે. પ્રજાપતિ એટલે શું? ભગવાન આ જગતનું સંચાલન બધા પ્રજાપતિઓને સોંપે છે. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર હોય તો કેબિનેટ મિનિસ્ટરો કેવા હોય, તો એક જણ પાણીનો વિભાગ સંભાળે, વીજળી, પછી સડક એટલે કે આ જે જનમાર્ગ છે એ વિભાગ સંભાળે. તો કેબિનેટ મિનિસ્ટર જેને કહેવાય ને એવા આ પ્રજાપતિઓ છે. તો આ મનુ વગેરે જે બધા પ્રજાપતિઓ છે એવી રીતે દક્ષ પ્રજાપતિ, તો દક્ષ પ્રજાપતિએ આખા જગતનું આવી રીતે વિભાગ કર્યો અને એ એ ક્ષેત્રમાં આખા જગતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. એટલે પણ દક્ષ પ્રજાપતિ પાસે જે આ સામર્થ્ય એટલે ભગવાને સોંપ્યું છે, એનામાં જે કંઈ પણ છે એ પણ ભગવાનનું છે, એ કશું જ એણે ગણકાર્યું નહીં અને કે બસ હું જ આવી રીતે મેં જ આ બધું કર્યું છે, મેં આ બધું કર્યું છે. ત્યારે શિવજી આવીને કહે છે કે જે એ તો તમારું ઉત્તરદાયિત્વ છે, ઉત્તરદાયિત્વ એ તો તમારી જવાબદારી છે, પ્રજાપતિ પદની જવાબદારી રૂપે તમને સોંપવામાં આવેલું છે. તમે મેં આ કર્યું એવું ક્યાં બળગા ફૂંક ફૂંક કરો છો, એટલે પ્રજા એ તો જવાબદારી છે. જેમ માતા એ પદની જવાબદારી છે પોતાના બાળકોનો ઉછેર, સારા સંસ્કાર વગેરે, પિતા તો એ પિતા પદની જવાબદારી છે. માતા અને પિતા બસ મેં આ કર્યું, મેં સંતાનોને તમને બધાને મેં ઊંચા મોટા કર્યા છે, આવું બધું અભિમાન ન હોય. જ્યાં જવાબદારી છે ત્યાં પ્રદાન છે, તમારે કંઈક આપવાનું છે, એટલે એ એના માલિક થવાનું નથી. આપણે અમે શું થાય છે કે હું મેં આટલું બધું કર્યું ત્યારે શું થઈ જાય છે, આપણે જે કર્યું છે ને એના માલિક થઈ જઈએ છીએ. માલિક એટલે એનો યશ મને મળવો જોઈએ, મેં આટલું કર્યું છે માટે હું એનો માલિક છું અને માટે એનું યશ એનો ફળ મને મળવું જોઈએ, તો એ ખોટું છે. માતા પિતા ભાઈ શિક્ષક ગમે તે શેઠ હોય ફેક્ટરીના મોટા, તો એ પણ એક જવાબદારી છે. જવાબદારી છે એટલે એ તમારે શેઠ હોય 1000 મજૂરો હોય એમની ફેક્ટરીમાં, 1000 મજૂરોનું ભરણ પોષણ કરવાની ભગવાને મને તક આપી છે, એટલે એના ઉપર શાસન કરું ને આમ કરું, મારે કયા પ્રમાણે થવું જોઈએ એ અભિમાન કરવા માટે શેઠ પદ તમને નથી આપવામાં આવ્યું. એટલે આ સમજવાનું છે, આપણી દરેકે દરેક વસ્તુ ભૂમિકા છે એ ઈશ્વરની આજ્ઞાથી આપણને મળેલી છે. દરેકે દરેક પદની એક ભૂમિકા છે, એનું એક કર્તવ્ય છે, એની એક જવાબદારી છે. ઓબ્લિગેટરી ડ્યુટી ઇંગ્લિશમાં એવું કહેવાય. ઓબ્લિગેશન એટલે તમારે કંઈક પ્રદાન કરવાનું છે, પ્રદાન કરવા દ્વારા તમારું કલ્યાણ કરવાનું છે. તો આ પ્રમાણે આ વૈદિક સંસ્કૃતિ છે આપણી. હા, તો ભગવાનના ઐશ્વર્યનું ખંડન કરવાથી હકીકતમાં તો ક્યારેય એ લોકોનું કલ્યાણ થવાનું નથી. આવી રીતે અહીંયા આ આક્ષેપો જે 4 શ્લોકમાં જે છે એ જોયા, 5 અને 6 શ્લોકમાં પણ કંઈક એવો જ સૂર છે. 4, 5 અને 6 શ્લોકથી હકીકતમાં આપણને ઈશ્વરને વધારે જાણવાની તક મળી છે. નાસ્તિકોના આક્ષેપ કરે તો નાસ્તિકોના આક્ષેપોને જવાબ આપે છે પુષ્પદંત, એના દ્વારા ઈશ્વરને સ્વરૂપને જાણવાની, ઈશ્વરના મહિમાને જાણવાની તક મળે છે. કેમ કે 16માં ભગવદ્ગીતાનો જે અધ્યાય છે એમાં બધી આસુરી વૃત્તિઓનું કે આસુરી અસુરો કેવા હોય, રાક્ષસો કેવા હોય બધું નિરૂપણ થયું છે. તો ભગવાન કહે છે મા શુચઃ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ, હે અર્જુન તું મા શુચઃ, તું શોક ન, તું દુઃખી ના થતો, આમાંથી એકે આસુરી વૃત્તિઓ તારામાં નથી, તું તો દૈવી સંપત્તિ લઈને જ જન્મેલો છે. અર્જુન એટલે રુજુતા, રુજુતા એટલે સરળતા, સરળતા શેમાં હોય, આવી રીતે દૈવી સંપત્તિ વાળામાં હોય. તો આ પ્રમાણે તો એ શેના માટે 16મો 17મો વગેરે બધા અધ્યાયો કેમ ભણવાના, મેં તો આસુરી વૃત્તિઓનું બધું અસુરો કે રાક્ષસો કેવા અભિમાન વાળા હોય, કેવી માન્યતા વાળા હોય એવું વર્ણન કરેલું છે, તો એ 16મો 17મો અધ્યાય વગેરે બધા છે કેમ ભણવાના.
તામસિક શ્રદ્ધા, તામસિક કર્મ વગેરે, રજસ તમસ અને સત્વ એ ત્રણેયના વિભાગપૂર્વક બધું ઘણું સમજાવ્યું છે. તો તામસિક શેના માટે સમજવાનું કે એ આપણા હૃદયમાં જરા પણ એને સમર્થન ન મળે. અનાદિકાળના બધા સંસ્કારો છે જ હૃદયમાં, છતાં પણ આપણે ભગવાનની ભક્તિને, સત્વગુણને એટલું બધું પ્રાધાન્ય આપીએ કે એ સાવ નષ્ટપ્રાય થઈ જાય. અસુર જે તમસ ગુણ છે વગેરે બધી આ બધી વૃત્તિઓ, એના માટે જ આ આક્ષેપો પણ કંઈક એ જ રીતે છે. તો પાંચમો શ્લોક છે જે આપણે બોલીએ, આપણે એવું માનીએ છીએ કે આ સમગ્ર જગતનું સર્જન ભગવાને કર્યું છે. તો ભગવાને જગતનું સર્જન કર્યું છે એનો પુરાવો શું છે? આપણા શાસ્ત્રો છે, આપણી પાસે વૈદિકો પાસે તો આપણા શાસ્ત્રો છે, વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, આપણા આચાર્યો મહાનુભાવો વગેરે કહે છે. તો નાસ્તિકો કોણે કીધું છે ભગવાનનું સર્જન, જગતનું સર્જન ભગવાને કર્યું? જગતનું સર્જન ભગવાને કેવી રીતે કર્યું? ક્યાં બેસીને કર્યું? આ ધરતી બનાવી ત્યારે ક્યાં હતો ભગવાન? આપણે કહીએ સ્વર્ગમાં હતો, તો સ્વર્ગ બનાવ્યો ત્યારે ક્યાં હતો કે નરકમાં હતો? કે ભગવાન બી નરકમાં હોય? કે જે સર્વવ્યાપક હોય ને, ઘણા લોકો એવું બધું માનતા હોય છે કે ભગવાને સ્વર્ગનું સર્જન નરકમાં બેસીને કર્યું, તો ભગવાનને કેમ નરકમાં જવું પડ્યું વગેરે વગેરે બધા ખોટા ખોટા આક્ષેપો કરતા હોય છે. જે સર્વવ્યાપક હોય, જેટલો સ્વર્ગમાં ઉપલબ્ધ હોય એટલો ને એટલો નરકમાં પણ ઉપલબ્ધ હોય. ભગવાન સર્વવ્યાપક છે, એમના માટે સ્વર્ગ કે નરક એવો કોઈ પક્ષપાત નથી. અંતર્યામી છે એને નિષ્પક્ષ કહેવાય. વીજળી જે છે એ નિષ્પક્ષ કહેવાય. જેટલી એ ટ્યુબલાઇટમાં ઉપલબ્ધ થાય એટલી ને એટલી પંખામાં, એટલી ને એટલી રેફ્રિજરેટરમાં, હીટરમાં, એસીમાં વીજળી પક્ષપાતી નથી. તો એવી જ રીતે અંતર્યામી ભગવાન પક્ષપાતી નથી. તો આ પ્રમાણે બધા સુંદર ઉત્તરો છે. તો પાંચમો શ્લોક બોલીએ છીએ આપણે. કિમિહ કિંકાયઃ સખલુ કિમુપાયઃ ત્રિભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતૈક્યૈશ્વર્યે ત્વયિ અનવસર દુસ્થો તદીયઃ કુતર્કોયમ કાંશ્ચિત મુખરયતિ મોહાય જગતઃ. પાંચ આક્ષેપો કરે છે. કિમ ઇહ એટલે પહેલા તો ધાતા સૃજતિ, તો ધાતા એટલે વિધાતા પરમાત્મા સૃજતિ, જગતનું સર્જન કરે છે. જગતનું સર્જન કરવા માટે ભગવાન પાસે ઇહા એટલે ચેષ્ટા. જેમ કુંભારનું સર્જન કરવું હોય તો કુંભાર એને ઓલો ચાકડો ફેરવે, એના ઉપર માટીનો જે પિંડ હોય એને મૂકે. પહેલાં તો માટી જે કુંભાર વળે ત્યારે માટી બધી ગૂંધે, એને પોચી કરે, પોચી કરે જે માટીનો પિંડ ચાકડા ઉપર મૂકે, ચાકડાને ગોળ ગોળ ફેરવે, આમ આખો વિશેષ આકાર આપે, ભઠ્ઠીમાં તપાવે. આવી ચેષ્ટા કરી કહેવાય. ચેષ્ટા એટલે કર્મ, ક્રિયા કરી કહેવાય. તો એવી જ રીતે જગતનું સર્જન કરવા માટે ભગવાને કઈ ક્રિયા કરી, કઈ ચેષ્ટા કરી. પછી કિમ કાયઃ, ભગવાન જેમ કુંભાર પાસે પોતાનું શરીર હોય તો એવી રીતે ભગવાન પાસે કયું શરીર હતું? સખલું કિમ ઉપાયઃ, ઉપાય એટલે સાધનો. જેમ કુંભાર પાસે ચાકડો ને દંડ ને આ તો બધા સાધનો હોય. સાધન વગર કુંભારને કહે છે ચાકડો નથી તારી પાસે, દંડ નથી, કંઈ છે નહીં, તો સાધન વગર સર્જન કર. તો કુંભાર કે ભાઈ મારાથી ના થાય, ચાકડો તો જોઈએ, ચાકડા વગર હું ઘડો કઈ રીતે બનાવું? એટલે કિમ ઉપાય એટલે સાધન. ભગવાન પાસે આ જગત બનાવવા માટે સાધનો કયા હતા? તો આ બધા નાસ્તિકો છે ને આક્ષેપ કરે છે ભગવાન ઉપર. કિમ ઉપાય ત્રિભુવન, ત્રણેય લોકનું સર્જન કરવું છે. એક ઘડા જેવી સાદી સરળ વસ્તુનું સર્જન કરવા માટે કુંભારવાડો જોઈએ, માટી રૂપી ઉપાદાન કે દ્રવ્ય જોઈએ, ચાકડો વગેરે સાધનો જોઈએ, એનું જ્ઞાન જોઈએ. પછી અહીંયા એટલે આટલું બધું કામ કરવું પડે કુંભારે ત્યારે થાય. આટલું જટિલ જગત બનાવવા માટે ભગવાન પાસે કયું શરીર હતું? ભગવાને ક્યાં બેસીને સર્જન કર્યું? ભગવાન ઉપાદાન એટલે કે દ્રવ્ય. આટલું બધું જગત બનાવવાનું હોય, આપણે 10 રોટલી બનાવવાની હોય તો ભાઈ આટલો ઘઉંનો લોટ જોઈશે. તો આટલું મોટું જગત બનાવવું હતું તો ભગવાન દ્રવ્ય ક્યાંથી લાયા? ઘઉંનો લોટ ક્યાંથી લાયા? આટલી બધી રોટલીઓ બનાવવાની હતી તો.
પછી ત્રિભુવનમ કિમ આધાર, ક્યાં બેસીને ભગવાને જગતનું સર્જન કર્યું? આકાશમાં અધરતાલ બેસીને કર્યું? કિમ ઉપાદાન, દ્રવ્ય ક્યાંથી લાવ્યા? કયું શરીર હતું? આટલું મોટું જગત સર્જન કરવું હોય તો ભગવાનનું કેટલું શરીર હશે મોટું? તો આ પ્રમાણે 5 આક્ષેપો કર્યા છે. ઈહા એટલે ચેષ્ટા એટલે કે ક્રિયા, પછી કાય એટલે શરીર, ભગવાન પાસે કયું શરીર હતું, ભગવાને કયું કર્મ કર્યું, ભગવાન પાસે કિમ ઉપાય, કયા સાધનો હતા, કિમ આધાર, ક્યાં બેસીને ભગવાને સર્જન કર્યું, અને કિમ ઉપાદાન, કયા દ્રવ્યો હતા ભગવાન પાસે, એનો ઉત્તર આપે છે. અતર્કેશ્વરીએ ત્વયી અનવસર દુસ્થો હતધિયઃ, આપનું ઐશ્વર્ય અતર્ક્ય છે. આ બધા જે છે કિમ ઇહ વગેરે પહેલી જે લાઈનમાં જે છે એ બધા તર્ક કર્યા છે. ભગવાને જગતનું સર્જન કર્યું તો ક્યાં બેસીને કર્યું, કઈ ચેષ્ટા કરી, તો આ બધા તર્ક કહેવાય. તર્ક દ્વારા ભગવાનને સમજવાનો પ્રયત્ન કરે છે. આપણે વૈદિકો ભક્તો તર્ક દ્વારા, તર્ક એટલે યુક્તિ કે અનુમાન, પોતાની બુદ્ધિથી ભગવાનને સમજવાનો પ્રયત્ન નથી કરવાનો. આ તાર્કિકો છે ને એવા ભગવાનને માને જે પોતાની બુદ્ધિમાં ઉતરે, કે ભગવાનનું ઐશ્વર્ય કે મહિમા એટલો જ સ્વીકારે જેનું પોતાની બુદ્ધિમાં કંઈક સમાધાન મળતું હોય, પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન કંઈક કરતો દેખાય ને એટલે પોતાની ઈચ્છા પ્રમાણે બધું થતું હોય ત્યાં સુધી ભગવાન છે. પછી પોતાની ઈચ્છા વિરુદ્ધનું કંઈક થાય ને ત્યારે કે ભગવાન ભગવાન જેવું કંઈ નથી, આ જગત તો બધું અંધેર જ ચાલે છે. આસ્તિકોને મનની વિચારધારા આવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે જ્યાં સુધી ચાલતું હોય ને ત્યાં સુધી બધું બરોબર છે. ચલો ભગવાને જગતનું સર્જન કર્યું છે માનવામાં આપણને કંઈ વાંધો નથી, પરંતુ જ્યારે ધાર્યું ના થાય ને ત્યારે કંઈ કશું ભગવાન જેવું નથી એવું માને. એટલે અતર્ક્ય ભગવાનનું સામર્થ્ય કે ઐશ્વર્ય છે, અતર્ક્ય છે. તર્ક દ્વારા, બુદ્ધિ દ્વારા જાણી શકાય, બુદ્ધિ દ્વારા એને પામી શકાય, એનું રહસ્ય ખબર પડી જાય એવું નથી. ત્વયી અનવસર દુસ્થો, એટલે કે ભગવાનના સામર્થ્યની બાબતમાં કરાયેલા આક્ષેપો કે કુતર્કો અનવસર, એટલે એનો કોઈ અવસર નથી. હકીકતમાં એ તર્કનો આભાસ જ છે, યુક્તિનો આભાસ જ છે. આક્ષેપો હકીકતમાં સાચા નથી, એ પાયા વિહોણા છે એવું કહી શકાય. તર્ક ક્યારે કરી શકાય? જ્યારે આપણે પ્રત્યક્ષ જણાતી વસ્તુ ના હોય. હા ચલો, આજે સોમેશ્વર આશ્રમમાં બહાર છે ને 15-20 માણસો જોડી જેટલા ચંપલ વગેરે દેખાય છે, માટે આટલા માણસો હોવા જોઈએ, એવો કોઈ તર્ક કરી છે કે બહારથી કોઈ માણસ જતો હોય રસ્તા ઉપરથી, હા અહીંયા આજે કંઈક સત્સંગ લાગે છે, સત્સંગનો તર્ક કરે છે. કઈ રીતે કરે છે? કે ભાઈ ઘણા બધા આવી રીતે ચંપલના હાથે બધું પડેલું છે, તો જે પ્રત્યક્ષ આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, એની બાબતમાં તર્ક કરો તો એ યોગ્ય છે. પણ પ્રત્યક્ષ દેખાય જ છે, અહીંયા આવીને કોઈ કહે કે ના આટલા માણસો છે, આવું હું તર્ક દ્વારા, એટલે જે દેખાય જ છે એમાં કંઈ તર્ક કરવાની જરૂર નથી. અને શબ્દ પ્રમાણ, ઘણીવાર વડીલો, આપ્તજનો, મહાત્માઓ આપણને કંઈક કહેતા હોય, સવારે ઉઠીને આપણે સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, આ તે બધું વડીલ પરંપરાથી ચાલતું આવે છે, એમાં પણ તર્ક ના હોય. એટલે શબ્દ પ્રમાણ, શબ્દ પ્રમાણ એટલે ભાઈ અગ્નિને અડવું જોઈએ નહીં વગેરે, એ શબ્દ જ પ્રમાણ છે. ઝેરના પારખા ના થાય, કોઈએ ચાખ્યું છે ઝેર કેવું હોય, કડવું હોય, મીઠું હોય, કેમ આપણો કયો શબ્દને પ્રમાણ રૂપે સ્વીકારીએ છીએ. ભાઈ વડીલો આપણે કીધેલું છે કે ભાઈ ઝેર, આપણે ઝેરનું આ પોટેશિયમ સાયનાઇડ સૌથી કાતિલ ઝેર છે, ઓલા કયો નાગ છે એના સાપ છે એમાં હોય, હા ના કાળોતરો જે કહેવાય છે, એની એક બૂંદ પણ આપણને એક મિનિટમાં આપણી જીભ ઉપર આવે તો એક મિનિટમાં આપણે ખલાસ થઈ જઈએ. એટલે શબ્દ પ્રમાણ છે, આપણે ઝેરને પારખવા માટે નથી ગયા કોઈ દિવસ. તો જેમાં શબ્દ પ્રમાણ હોય, તો ઝેરની બાબતમાં કોઈ તર્ક કરે તો કે કોણે કીધું, કોણ મરી ગયું છે મને બતાવો વગેરે વગેરે, તો ઝેરના કંઈ પારખા ના થાય. એવી રીતે શબ્દ પ્રમાણ હોય જ્યાં ત્યાં પણ તર્કની જરૂર નથી. તો અહીંયા પુષ્પદંત આચાર્ય કહે છે કે ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો સ્વભાવ, ભગવાનનું સામર્થ્ય, એની બાબતમાં શબ્દ, શબ્દ એટલે કે વેદ, આપણા શાસ્ત્રો, પુરાણો અને આચાર્યો પ્રમાણ છે. એટલે એમાં તર્ક લગાડવાની જરૂર નથી. તર્ક એટલે આપણી બુદ્ધિ. તો બુદ્ધિ દ્વારા, આપણી પોતાની બુદ્ધિ દ્વારા ઈશ્વરના સામર્થ્યને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો દક્ષ પ્રજાપતિ જેવી જ હાલત થાય.
એનો જે યજ્ઞ હતો એને ધ્વંસ જ થઈ જાય, એટલે કે આપણું કરેલું કર્મ જે છે ને નષ્ટ થઈ જાય. નષ્ટ થઈ જાય એટલે કંઈ ફળ આપનારું ના રહે, ઉલટાનું અધોપતન થાય. આપણી બુદ્ધિ દ્વારા ભગવાનને જાણવાનો, ભગવાનના સામર્થ્યને જાણવાનો પ્રયત્ન કરીએ એના કરતાં બુદ્ધિને, બુદ્ધિ વેદોની, શાસ્ત્રોની, આચાર્યોની શરણાગતિ સ્વીકારે, એટલે બુદ્ધિ એ લોકોના ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરે અને પછી આવી રીતે ઈશ્વરનું જે ઈશ્વરે છે એને સમજે. મારે ભગવાનને જાણવા છે, ભગવાનનું સામર્થ્ય કઈ રીતે જગતને સર્જન કર્યું, એવી રીતે નહીં. તમારે સત્સંગ દ્વારા, ગુરુજનો પાસે, આપ્તજનો પાસે, પુરાણો, આપણા શાસ્ત્રો, ભગવદ્ ગીતા વગેરે ભણવું પડે. શ્રી કૃષ્ણ પરમાત્માએ નાની અમથી વયમાં આ શકટાસુર ને પૂતના ને બકાસુર, અઘાસુર, કેટલા અસુરોનો નિકંદન કાઢ્યું. વૃંદાવનમાં વ્રજમાં હતા ત્યારે, વ્રજમાં તો કેટલી ઉંમર હતી, 3-4 વર્ષની હતી, ત્યાં સુધીમાં જ કેટલા બધા અસુરોનો, મહાકાય એવા અસુરોનો એમણે ઉદ્ધાર કર્યો છે. અને છતાં પણ આટલું પ્રગટ છે, છતાં પણ શિશુપાળને દંતવક્ત્ર જે છે ભગવાનની નિંદા કરી. એટલે જે પ્રગટ છે, પ્રત્યક્ષ જણાય છે ને, એમાં પણ તર્ક દ્વારા આની નિંદા કરી, ભગવાનના સામર્થ્યની, ભગવાનની જે કહેવાય ને મહિમાને એમણે ઓળંગી દીધી. શિવ અપરાધ જેમ થયો પુષ્પદંતથી, એવી રીતે ભગવાનની મહિમાને એમણે ઓળંગી. એટલે જે શિશુપાલ દંત વક્ત્ર વગેરે જે છે, પછી પૌંડ્રક પણ એક ભગવત ભાગવતમાં આવે છે, એણે પણ આવી રીતે નિંદા વગેરે કરી હતી, તો એનું પણ આવી જ રીતે અધપતન થયું છે. એટલે અતર્ક્ય ઐશ્વર્ય, આ એક શબ્દ મહત્વનો છે. ભગવાનનું ઐશ્વર્ય અતર્ક્ય છે. અતર્ક્ય એટલે તર્ક દ્વારા, તર્ક એટલે અહીંયા બુદ્ધિ સમજવાની, આપણી બુદ્ધિ દ્વારા સમજી લેવાય ને એવું નથી. તો જે આપણી બુદ્ધિનો વિષય બની શકે નહીં, એમાં બુદ્ધિને આવી રીતે પ્રવૃત્ત કરીએ અને આક્ષેપો કરીએ કે ભગવાને કઈ રીતે સર્જન કર્યું, કયું શરીર હતું, કયા સાધનો હતા, ક્યાં બેસીને સર્જન કર્યું, બુદ્ધિ દ્વારા ભગવાનના સામર્થ્યને સમજવાનો પ્રયત્ન અત્યંત વામણો છે, એ ન કરવો જોઈએ. કુતર્કોયમ કાંચિત મુખરયતિ મોહાય જગતઃ. કુતર્ક છે, હકીકતમાં તો આસ્તિકોને જરા પણ આદર નથી આવા કુતર્કો માટે, છતાં પણ કેટલાક નિર્દોષ લોકો હોય જેને કંઈ બહુ શાસ્ત્રોનો, મહાત્માઓનો સંગ પ્રાપ્ત ના થતો હોય, એ લોકો છે ને આવા આક્ષેપોથી મોહિત થઈ જાય. હા, વાત તો સાચી છે કે બધું અંધેર ચાલે છે, ક્યાં છે ભગવાન વગેરે, જેને કંઈ બહુ પરિચય ના હોય આપણા શાસ્ત્રોનો, એ લોકો માની જાય. એટલે મુખરયતિ મોહાય જગતઃ, નાસ્તિકોના આ આક્ષેપો, કેટલાક નિર્દોષ જેમને સત્સંગ વગેરે કંઈ પ્રાપ્ત થયો નથી, એ લોકોને મોહિત કરી નાખે છે. અને એ હકીકતમાં તો આવી રીતે પોતાનું કલ્યાણથી દૂર જ જતા રહે છે. તો વૈદિક સિદ્ધાંત છે, ભગવાને સર્જન કરેલું છે, ભગવાન જ જગતને આવી રીતે સંચાલન કરી રહ્યા છે, એના ઉપરના આ આક્ષેપો છે. તો આક્ષેપોનું ઉત્તર પણ જેવો યક્ષ તેવો બલિ, એ રીતે જ આપવામાં આવે છે. જે તર્કનો વિષય નથી એમાં તર્ક કરવો યોગ્ય નથી. સત્ય વસ્તુ સુધી તર્ક દ્વારા પહોંચી ના શકાય. સત્ય સુધી પહોંચવું હોય તો એનું સાધન જ્ઞાન કે શાસ્ત્રો કે પ્રમાણ છે. પ્રમાણ એટલે પહોંચવાનું, એટલે જ્ઞાનનું સાધન એને પ્રમાણ કહેવાય. તો શબ્દ પ્રમાણ, શબ્દ પ્રમાણ એટલે વેદ, આપણા શાસ્ત્રો, પુરાણો વગેરે જે કંઈ છે. એટલે આ પ્રમાણે તર્કથી, બુદ્ધિથી આપણે પહોંચી શકવાના નથી, ભગવાનના સામર્થ્યને જાણી શકવાના નથી. અને માટે ઈશ્વર છે, ઈશ્વરનું ઐશ્વર્ય અનંત છે, ઈશ્વરનો મહિમા અનંત છે, એ બાબતમાં આપણા પુરાણો, આપણા શાસ્ત્રો, આપણા મહાત્માઓ, આપણા આચાર્યો પ્રમાણ છે. એમાં આપણી બુદ્ધિને દોડાવવાની નથી, બુદ્ધિને શાસ્ત્રના ઉપદેશને સમજવામાં વાળવાની છે, દોરવાની છે. એ બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરને, સામર્થ્યને આપણે માપવામાં નથી લગાડવાની, ઈશ્વરના સામર્થ્યને શાસ્ત્રોના જ્ઞાન દ્વારા સમજવામાં લગાડવાની છે. એટલે આ બધા જે છે, કિમ ઇહ કિમ કાયઃ સખલુ કિમ ઉપાય ત્રિભુવનમ, પહેલી પંક્તિ જે છે એ હકીકતમાં તર્ક નથી, આક્ષેપ નથી, તર્કનો આભાસ માત્ર છે. એટલે દલીલ દ્વારા એ લોકો એવું માને છે કે અમે આવો તર્ક કરીશું ને સત્યને પડકારી લઈશું, પણ હકીકતમાં એવું નથી. તર્ક કોઈ દિવસ સત્ય સુધી દોરી ન જાય. આપણે એવો તર્ક કરીએ
કે આ બારણું અડધું ખુલ્લું છે, કોઈ બારણું અડધું ખુલ્લું હોય તો અડધું બંધ કહેવાય, અડધું ખુલ્લું હોય બારણું તો અડધું બંધ કહેવાય. તર્ક, તર્ક દ્વારા એવું આપણે સાબિત કરવા, તો બારણું આખું બંધ કરી દો તો આખું ખુલ્લું કહેવાય ને, અડધું બંધ છે તો અડધું ખુલ્લું છે એવું કહેવાય ને, માટે અડધું ખુલ્લું છે એના બદલે આખું ખોલી લો તો આખું બંધ કહેવાય. એટલે આવી રીતે તર્ક જે છે ને સત્ય સુધી કોઈ દિવસ પહોંચાડે નહીં. અડધું આખું ખુલ્લું છે તો ખુલ્લું જ કહેવાય, એને કંઈ બંધ કહેવાય નહીં. તો આ પ્રમાણે શ્રદ્ધાળુઓ જે છે એ કુતર્કથી પ્રભાવિત ન થઈ જાય. હા, બહુ મોટો તર્ક કર્યો, એવી રીતે પ્રભાવિત ન થાય એટલા માટે આ વાચાળ લોકો છે. વાચાળ લોકો કંઈ પણ બોલ્યા કરે, એટલે ભગવાનના ઐશ્વર્યનું ખંડન કરવા દક્ષ પ્રજાપતિ પણ જે મહાદેવ વગેરે સિરિયલ છે એમાં પણ ઘણું બધું બોલતા હતા. વાચાળ કહેવાય, વાચાળ કહેવાય એટલે બોલ્યા જ કરે કંઈકનું કંઈક, પોતાનું મેં આ કર્યું, મેં આ કર્યું, હું આ કરતો હતો, મારા સામર્થ્યથી કર્યું, આવું જે બોલે એને મુખરયતી મોહાય, મુખરયતી એટલે વાચાળ છે. તો વાચાળ લોકો જે છે એને બગાડવા એટલે એના મતનું ખંડન કરવા માટે જેવો યક્ષ તેવો બલિ, એ રીતે પાંચમા છઠ્ઠા શ્લોકમાં ઉત્તર આપવામાં આવે છે. જેવો યક્ષ તેવો બલિ એટલે ભૂતને ભગાડવા માટે નવું ભૂત ઊભું કરવું પડે. કોઈ નાનું બાળક હોય અથવા તો એક ઓરડો હોય આપણા ઘરમાં કે જ્યાં બધી કિંમતી વસ્તુઓ વગેરે કંઈ રાખેલું હોય, અથવા તો ત્યાં નાનું બાળક ભૂલથી અંધારામાં જાય તો એને વાગી જાય, એવા કંઈક મોટા મોટા પીપળા અને આ તે બધું મૂકેલું હોય, તો આપણે નાના બાળકને કહીએ એ રૂમમાં એ ઓરડામાં તારે એકલાએ નહીં જવાનું, ત્યાં ભૂત છે. નાનું હોય એટલે ગમે ત્યાં આમ તેમ હમણાં ચાલતા શીખ્યું હોય કોઈ, આવી રીતે 2 વર્ષનું 2.5 વર્ષનું બાળક હોય ગમે ત્યાં જતું રહે, તો આપણે કહી દઈએ કે જો ઓલા ઓરડામાં ના જાય છે, ત્યાં લપસી જાય કે કંઈક આમ તેમ થઈ જાય તો એને ઈજા થાય, એટલે કહી દઈએ આપણે કે જો ત્યાં ભૂત છે તું ત્યાં એકલો ના જઈશ. એટલે પછી નાનું બાળક ચલો આ મારી જાય, ભૂતથી ડરે છે ને એટલા માટે એ ઓરડામાં ના જાય. અને પછી ધીમે ધીમે મોટું થાય, 5-10 વર્ષનું થાય, 12-15 વર્ષનું થાય, પછી એને કહે કે જાને ઓલા રૂમમાંથી આ વસ્તુ લઈ જાય, તો કે ના ત્યાં તો ભૂત છે, તમે બધાએ જ કીધું છે, હવે હું નહીં જઉં, ભૂત આવું મને આવી રીતે ગમે તે કરશે, મને ઈજા પહોંચાડશે, હું ત્યાં નહીં જઉં, ત્યાં તો ભૂત છે. તો હવે શું કરવું પડે, એના મગજમાં એટલું ઠસ ઠોસી બેસાડવામાં આવેલું હતું નાનો હતો ત્યારે, દોડાદોડ કરતો હતો કે ત્યાં ભૂત છે, તો એને કાઢવા માટે શું કરવું પડે, બીજું ભૂત ઊભું કરવું પડે, ભૂતને ભગાડવા બીજું ભૂત ઊભું કરવું પડે. એટલે પછી મમ્મી પપ્પા વિચારે કે વા આને આમાંથી બહાર કાઢવો પડશે, એટલે નોકરને સમજાવે જો તારે છે ને કાળો કામળો ઓઢીને અંદર જતો રહે, અને આવી રીતે આપણી યોજના છે, અને એને ભૂત બતાડીને દંડો આમ પછાડીશ, એટલે તારે પછી કામળા ઓઢેલો રાખીને ભાગી જવાનું ઘરની બહાર. તો આવી રીતે બધી યોજના થઈ, અને પછી ક્યાં ભૂત છે મને બતાય, આવી રીતે પપ્પા દંડો લઈને એનો હાથ પકડીને બામે અંધારા ઓરડામાં લઈ ગયા, અને કે કોણ છે, ક્યાં છે, કોઈ ભૂત છે, ઓલો હું કરીને આમ કામળો ઓઢેલો હતો કાળા રંગનો ઉભો થયો, તો પપ્પાએ આમ દંડો પછાડ્યો, ચાલ ભાગ અહીંથી, ખબરદાર બીજી વાર આવે છે તો આમ તેમ ધમકાયો એને. અને પછી આવી રીતે હનુમાન ચાલીસા બોલ્યા અને દત્ત બાવની બોલ્યા અને આમ તેમ કરીને, જો ખબરદાર આ બીજી વાર આવી રીતે કલ્પિત ભૂત ઊભું કર્યું પપ્પાએ, કોને, જે ભૂતની ડર બેસી ગયો હતો એને ભગાડવા માટે. તો આપણા શાસ્ત્રો પણ આ બધા કલ્પિત આક્ષેપો છે, હકીકતમાં આ આક્ષેપોથી ઈશ્વરનું ઐશ્વર્ય ખંડિત થઈ જાય છે એવું નથી, પરંતુ જેવો યક્ષ તેવો બલિ, ભૂતને ભગાડવા નવું ભૂત ઊભું કરવું પડે, એવી રીતે આ આક્ષેપોનો કંઈક આવી જ રીતે ઉત્તર આપવો પડે. ભગવાને કયા સાધનો વાપર્યા હતા, જેમ કુંભાર ચાપડો વગેરે સાધનોથી જ્યારે સર્જન કરે છે ત્યારે ભગવાને કયા સાધનો વાપર્યા, તો કે સર્વસમર્થ હોય, સર્વશક્તિમાન જે હોય ને એને સાધનોની જરૂર ના પડે, અને એટલા માટે એ આક્ષેપ કિમ ઉપાય એનો ઉત્તર આપે છે આપણા શાસ્ત્રો આચાર્યો, કે જે સર્વસમર્થ હોય ને એને કોઈ દિવસ સાધનની જરૂર ના પડે. રોટલો, બાજરાનો રોટલો બનાવવો હોય તો આડલી વેલણની જરૂર ના પડે, આપણા બહેનો જે છે હાથથી થાપીને બનાવી દે. જેની પાસે જ્ઞાન હોય અને સમર્થ હોય એ લોકો સાધન વગર પણ સર્જન કરી શકે છે. પછી કિમ ઇહ કિમ કાયા, ભગવાન પાસે કયું શરીર હતું અને ભગવાને કઈ ચેષ્ટા કરી, ચેષ્ટા કરી એટલે કર્મ શું કર્યું, તો સર્વવ્યાપક, હા શું છે, કિમ ઇહ એટલે ભગવાને કઈ ચેષ્ટા કરી, શારીરિક ચેષ્ટાની જરૂર નથી, ભગવાને કંઈક કર્મ કરવું પડે
પરસેવો પાડવો પડે જગતના સર્જન માટે કે સંચાલન માટે, એવું નથી. વીજળીને આવો પ્રકાશ પાથરવા માટે, ઠંડક પ્રસરાવવા માટે કયું કર્મ કરવાની જરૂર છે? વીજળીએ સન્નિધિ પોતે હોવાની જ જરૂર છે. પોતાના હોવા માત્રથી જ બધું જ થાય છે. તેવી જ રીતે દરેક કાર્ય કરવા માટે કંઈક કર્મ કરવું પડે. આપણા રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંત્રી હોય, એમને કંઈક કરવું નથી પડતું. એટલું ઉચ્ચ શાસન ઉપર હોય એ તો બધા એમના શાસનમાં હોય. એટલે શાસનમાં ભગવાને બધાને જવાબદારીઓ, પ્રજાપતિ છે, બધાને જવાબદારીઓ સોંપી છે. ને એ રીતે ભગવાને પોત ભગવાન સર્જન કરીને ક્ષીરસાગરમાં શાંતિથી ઊંઘી રહ્યા છે અને જગતનું સંચાલન થઈ રહ્યું છે. બ્રહ્માજી ભગવાનનું સર્જન કર્યું જગતનું, એ પણ ધ્યાનસ્થ છે. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં સૂતેલા છે શેષશૈયા ઉપર, અને કૈલાસવાસી શંકર ભગવાન સમાધિસ્થ છે. આપણા ત્રણેય ભગવાન જે જગતનું સર્જન પાલન લય કરે છે, એમને જોઈએ ને, એ તો તપ કરે છે, ધ્યાનસ્થ છે, સમાધિસ્થ છે, અને એક તો ઊંઘી જ રહ્યા છે. આખા જગતનું સંચાલન થાય છે તથા ભગવાન તો શેષશૈયા ઉપર સૂઈ રહ્યા છે. ભગવાને કંઈ કરવાની જરૂર નથી, માત્ર હોવાની જરૂર છે. હોવા માત્રથી જગતનું સર્જન પાલન લય વગેરે થાય છે. પછી શારીરિક ચેષ્ટાની જેમ, વીજળીની જેમ ભગવાનને જરૂર નથી. પછી સાધનોની જરૂર નથી, આધારની જરૂર નથી. જેમ કુંભારને કુંભારવાડામાં બેસીને ગળાનું સર્જન કરવું પડે, કંઈ ભગવાન કંઈ આવો કુંભાર જેવો નથી કે એક જગ્યાએ બેસીને જગતનું સર્જન કરવું પડે. સર્વવ્યાપકને આધારની જરૂર નથી. કુંભારને આધારની જરૂર છે માટે એ ધરતી ઉપર વગેરે બેસે છે. એટલે આકાશ, આકાશ કેવું સર્વવ્યાપક કહેવાય. જેમ પૃથ્વીનો આધાર શું છે તો કે આકાશ, આકાશ આકાશને આધાર કહેવાય. પણ આકાશનો આધાર શું છે એવું આપણે પૂછી ન શકીએ, એને અતિપ્રશ્ન કહેવાય. અતિપ્રશ્ન એટલે સર્વવ્યાપકનો આધાર ના પૂછી શકીએ આપણે, સર્વવ્યાપકનો આધાર આપણે ન પૂછી શકીએ. તેવી જ રીતે ભગવાન સર્વવ્યાપક છે, સર્વવ્યાપકને આધારની જરૂર નથી. આધારની જરૂરિયાત વિનાનો છે. એટલે કિમ આધારઃ દાતા સૃજતિ કિમ ઉપાદાન ઇતિ ચ. ચલો, કુંભાર પોતાનાથી જુદી એવી માટીમાંથી ઘડો બનાવ્યો ને, એટલે ઘડાના સર્જન માટે માટીરૂપી ઉપાદાન હતું. તો ભગવાને કયા દ્રવ્યમાંથી, ઉપાદાનમાંથી જગતનું સર્જન કર્યું? તો ભગવાને સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરેલું છે. સંકલ્પપૂર્વક, જેમ સ્વપ્ન સૃષ્ટિમાં આપણે સ્વપ્નનું સર્જન કરીએ છીએ ત્યારે આપણા મનના સંકલ્પ રૂપે જ આપણે ગમે તે જે ઋષિકેશ હરદ્વાર ક્યાંક ગયા હોઈએ તો ઋષિકેશ હરદ્વારનું પણ સર્જન કરીએ છીએ, ગંગા નદીનું સર્જન કરીએ છીએ, ત્યાં સ્નાન પણ કરીએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ. આ બધું, એટલે ભગવાન જેટલું જેટલું દૃશ્ય દેખાય બધું આપણે પોતે સંકલ્પપૂર્વક સર્જેલું છે. એવી રીતે આ સમગ્ર જગત પણ આપણા બધાની, એટલે કે ભગવાનના મનની કલ્પના છે. કલ્પના છે એટલે સંકલ્પપૂર્વક ભગવાને સર્જન કર્યું છે માટે એમને કોઈ ઉપાદાનની જરૂર નથી. સ્વપ્ન સૃષ્ટિમાં ગંગાજી વગેરેનું સર્જન કરવું હોય, ગંગા સ્નાન કરવું હોય તો આજુબાજુમાં આમ થોડી પાણીની ડોલ રાખીને આપણે સૂઈ જઈએ કે ના, એની જરૂર નથી. દ્રવ્યની જરૂર સંકલ્પના સર્જનમાં નથી. તેવી રીતે ભગવાને પોતાના સંકલ્પ શક્તિથી, ભગવાનની અચિંત્ય શક્તિ છે માયા શક્તિ, એનાથી ભગવાને સમગ્ર જગતનું સર્જન કરેલું છે માટે એમને ઉપાદાનની, દ્રવ્યની જરૂર નથી. કુંભારે ગળાનું સર્જન કરવું હોય ને તો એ પરાધીન છે, કેટલાય પરિબળોને અધીન છે. ઘડો બના, માટી સરસ ગુંદાવી જોઈએ, પોચી હોવી જોઈએ, પછી એકવાર ઘડો ચાકડો વગેરે બધું મૂકે, પછી આકાર આવે, પછી સૂર્યનો તડકો ના હોય તો એ ઘડો તૈયાર ના થાય, વરસાદ પડી જાય તો પાછું બધું જેમ તેમ થઈ જાય. એટલે બહુ જ પરાધીન છે. જ્યારે ઈશ્વર આવો પરાધીન નથી, સર્જન કરવામાં સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. એટલે માટે આપણે જો આપણું કલ્યાણ ઈચ્છતા હોઈએ તો એકે આક્ષેપો જે છે એને જરા પણ આદર આપવાનો નથી. નાસ્તિકો જ્યારે આક્ષેપ કરે, ક્યાં છે ભગવાન, ભગવાન હોય તો મને બતાવો, તો એ આક્ષેપોને આદર, એને જવાબ આપવાની જરૂર નથી. હા ખરેખર બહુ સરસ આક્ષેપ કર્યો એમ, એના એને આદર આપવાની જરૂર નથી. એનો તિરસ્કાર કરવાની પણ જરૂર નથી, એની ઉપેક્ષા કરવાની છે. એ પોતાની બુદ્ધિ અનુસાર ભગવાન બુદ્ધિ સુજાડશે,
એકાદ લપડાક પડશે ને જીવનમાં, ત્યારે એ સીધો દૂર થશે. ખરેખર મારા ધાર્યા પ્રમાણે આ જગત ચાલતું નથી, મારું જીવન પણ મારા ધાર્યા પ્રમાણે ચાલતું નથી એમ કરીને સમજશે. એને થોડોક સમય આપવાની જરૂર છે, પરિપક્વ બનવાની જરૂર છે. તો દક્ષ પ્રજાપતિને પણ ભગવાને પૂરતો સમય આપ્યો, એ પણ પછી એની સમજ પણ સુધરી ગઈ હતી. એટલે ઉત્પત્તિ, જગતનું સર્જન કેવી રીતે થયું એનું પોતાની બુદ્ધિ અનુસાર એમણે, આપણે બધાએ કલ્પના કરવાની નથી, વેદ શાસ્ત્રો આપણને જે કહે છે ને એ પ્રમાણે જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બસ આ છઠ્ઠા શ્લોકમાં નાસ્તિકોની જે છે ને ચર્ચા એ પૂરી થાય છે, એટલે છઠ્ઠો શ્લોક પણ જોઈ લઈએ. અજન્માનો લોકાઃ કિમવયવવંતો જગતાં અધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદૃત્ય ભવતિ અનીશો વા કુર્યાત્ ભુવન જનને કઃ પરિકરઃ યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશે હૃતયિ મે. અજન્માનો લોકાહા, લોકાહા એટલે આ સંપૂર્ણ 14 લોક, ભુવન વગેરે જે છે, ત્રિભુવન ત્રણેય લોક કહેવાય, 14 ભુવન વગેરે કહેવાય. તો આ સંપૂર્ણ બ્રહ્માંડ અવયવવંતઃ, અવયવવાળું હોવાથી, એટલે અવયવવાળું હોવા છતાં પણ એ અજન્મા, અજન્માનો, અજન્માનઃ એટલે કે અજન્મા કેવી રીતે હોઈ શકે. જગતની ઉત્પત્તિ અધિષ્ઠાતારં અનાદૃત્ય ભવવિધિ કિમ ભવતિ, અધિષ્ઠાતા એટલે જગતનો કર્તા, જગતનો રચયિતા. તો રચયિતા વિના ભવવિધિ, ભવવિધિ એટલે ભવ એટલે સંસાર, વિધિ એટલે સર્જન. તો સંસારનું સર્જન એના રચયિતા વગર કેવી રીતે થઈ શકે. જગત અનેક અવયવોનું બનેલું છે, અનેક અવયવોનું બનેલું છે એ અજન્મા કેવી રીતે હોઈ શકે. સ્વભાવવાદીઓ જે ઈશ્વરને માનતા નથી, ભગવાને સર્જન કર્યું નથી એવું જે લોકો માને છે, પરંતુ જગત પહેલેથી છે, જગત મારા દાદાના દાદાના વડદાદાના પરદાદાના બધાએ જોયેલું છે, એટલે પહેલેથી છે, જગતનું સર્જન થયું નથી, ભગવાને પણ કર્યું નથી, જગત પહેલેથી આવું જ છે, આવું જ ચાલતું આવે છે, આવું સ્વભાવવાદીઓ માને. એટલે કોઈ પણ રીતે ઈશ્વરને એ નાસ્તિક નથી કે આસ્તિક નથી એવું નહીં, પણ ભગવાનના સામર્થ્યને સ્વીકારતા નથી, એમના ઐશ્વર્યને સ્વીકારતા નથી. હું કર્મ કરું છું અને ફળ મળે છે એ સ્વભાવ છે, સ્વભાવવાદી કહેવાય. તો સ્વભાવવાદીઓ આવો આક્ષેપ કરે છે કે આવી રીતે, એટલે સ્વભાવવાદીઓને પુષ્પદંત આચાર્ય એવું સમજાવે છે કે આ જગત એમને સ્વાભાવિક રીતે જ આવી ગયું છે, અથવા તો પહેલેથી છે એવું નથી. આપણે એવું સમજીએ કે આ ટેબલ ઉપર બધા લાલ, પીળો, લીલો, વાદળી અને બધા સુંદર રંગો પડેલા હોય અને પીછી વગેરે હોય, આપણે પછી આ મૂકીને આમ ગયા હોઈએ અને એકાદ દિવસ રહીને પછી આવીએ, ત્યારે બધું સુંદર ચિત્ર અહીંયા દોરાયેલું હોય, પર્વતો હોય, નદીઓ હોય, સૂરજ દાદા હોય, કોઈક ગામ હોય, ગામના લોકો હોય, બધા સુંદર રીતે બધું દોરેલું હોય. તો આપણે એવું કહીએ કે આ છે ને આવી રીતે કંઈક પવન આવ્યો હશે, એટલે પીંછી છે હલકી છે, એટલે સહેજ સહેજ આમ એની જાતે ઉડી અને થોડો થોડો કલર આમ તેમ પ્રસરાતો ગયો, પવન આવ્યો એટલે બધું ભેગું થઈ ગયું અને પછી ચિત્ર બની ગયું. તો એવું શક્ય નથી. સ્વભાવ આને કહેવાય, એની જાતે બધું બની જાય એમ, એવું થોડું તો રસોઈ કરવામાંની કોઈ જરૂર જ ના રહે ને, જો સ્વભાવ પ્રમાણે થઈ જતું હોય તો. ઘઉંમાંથી આમ સરસ સરસ ગરમ રોટલી બની જતી હોય તો આપણને એકદમ નિરાંત થઈ જાય. એટલે જગત સ્વાભાવિક રીતે અસ્તિત્વમાં છે અને ચાલે છે, જગત સ્વાભાવિક રીતે ચાલી રહ્યું છે. પૃથ્વી બસ સ્વભાવે ગોળ ગોળ ફરી રહી છે, ઋતુઓ ચક્રો બધું સ્વભાવથી થયા કરે, આને સ્વભાવવાદી કહેવાય. તો સ્વભાવવાદી એટલે આ તર્ક પણ કેવો એકદમ બાહ્યાત જ લાગે કે કોઈ સર્જન થયેલી વસ્તુ, અવયવવાળી વસ્તુ એના રચયિતા વગર કોઈ દિવસ અસ્તિત્વમાં હોઈ શકે નહીં. પુષ્પદંત આચાર્ય સ્વભાવવાદીને અહીંયા સમજાવે છે કે આ જગત છે અવયવવાળું છે, અવયવવાળું છે એટલે અનેક બધા અવયવો, જગતના અવયવો એટલે પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી,
આ પંચમહાભૂતોનું પંચીકરણ થયું છે, ભેગું મિશ્રણ થયું છે અને સમગ્ર જગતનું સર્જન થયું છે. તો આ પાંચ અવયવોને અમુક માત્રામાં કેવી રીતે મિશ્રણ કરવું, ભેગા કરવા, ક્યાં મૂકવા, આ બધી વસ્તુઓ જે છે એ ભગવાને કરેલી છે, એમાં સ્વભાવ નથી. એટલે અવયવવાળું હોવા છતાં આ જગત અજન્મા કઈ રીતે હોઈ શકે, ઉત્પત્તિ વગરનું કેવી રીતે હોઈ શકે? જગતનો જન્મ જ સ્વભાવવાદી માનતો નથી, જગત પહેલેથી છે. એને આ સમજાવે છે પુષ્પદંત આચાર્ય કે જે અવયવોનું બનેલું હોય ને એનો રચયિતા હોવો જ જોઈએ. અવયવોને એકબીજા સાથે વિશિષ્ટ પ્રકારે ગોઠવે અને પછી એની રચના કરે. તો જન્મ કે રચના એવી રીતે થતી હોય છે. અધિષ્ઠાતારમ એટલે રચયિતા. તો રચયિતા વગર આ સર્જન વિધિ શક્ય હોઈ શકે નહીં. જગતનું સર્જન જગતના રચયિતાએ જ કરેલું છે, કોઈ સ્વભાવ એવો નથી. ઘણા લોકો એવું હોય કે ચાલો ભગવાનમાં નથી માનતા, એટલે જગત સર્જન કરેલું છે પણ ભગવાન ને બીજા કોઈએ બનાવેલું છે. તમે ભગવાન ભગવાન વચ્ચે ના લાવો, કોઈએ પણ બનાવેલું છે. કોઈ કે હમણાં અંગ્રેજી પિક્ચરોમાં બધા સુપરમેન સ્પાઈડરમેન ને બધા નથી આવતા, એવા કોઈ કામ સુપર બધા પાવર હશે ને એને જગત બનાવ્યું હશે. તમે વારંવાર ભગવાનને વચ્ચે ના લઈ આવો, એવું જો કોઈ કે તો એને ઉત્તર આપે છે પુષ્પદંત આચાર્ય બીજી પંક્તિમાં. અનિશો વા કુર્યાત ભુવન જનને કપ પરિકરહ. જો કોઈ અનિશ, અનિશ એટલે ઈશ્વર ન હોય એવો કોઈ સાધો આપણા જેવો, એણે જો ભગવાનનું અરે ભગવાનનું જગતનું સર્જન કર્યું હોય તો જગતનું સર્જન કરવામાં એણે શો પરિકર, પરિકર એટલે પ્રયત્ન, એણે કયા પરિક્રમો પ્રયત્ન કર્યા હશે? એટલે આમ યતઃ મંદાઃ ત્વાં પ્રતિ સંશયરત ઇમે, સંશયરત ઇમે સંશય કર્યા કરે છે. હે ભગવાન, હે અમરવર, અમરવર ભગવાનને સંબોધન છે. અમરવર એટલે નિત્ય, જે અમર છે, અમૃત સ્વરૂપ છે, એને જેને મૃત્યુ સ્પર્શી શકે નહીં, મૃત્યુની મર્યાદાનું પણ જે ઉલ્લંઘન અતિક્રમણ કરીને સ્થિત છે એ અમર. અમર એટલે જેને જે જન્મ્યો જ નથી એ જ અમર હોય. જન્મવા વાળી દરેક વસ્તુ મૃત્યુને અધીન છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, આ શાશ્વત નિયમ છે. તો અમરવર કોને કહેવાય? જે જન્મ્યા જ નથી. ભગવાને જગતનું સર્જન કર્યું છે તો ભગવાનનું સર્જન કોણે કર્યું? ભગવાનને કોણે બનાવ્યા? એવું સ્વભાવવાદી પૂછે. ચાલો અમે માનીએ છીએ કે જગતનું સર્જન ભગવાને કર્યું, તો ભગવાનનું સર્જન કોણે કર્યું? ભગવાનના માતા પિતા કોણ છે? તો ભગવાન પ્રથમ પિતા છે. પ્રથમ પિતા છે એટલે એમનો એ કોઈનો પુત્ર નથી. પ્રથમ પિતા એને કહેવાય જે પોતે કોઈના પુત્ર ન હોય. પ્રથમ પિતા છે એટલે કે અજન્મા છે. અજન્મા એવા ભગવાને આ જગતનું સંકલ્પપૂર્વક સર્જન કર્યું છે. વૈદિક સંસ્કૃતિનો સિદ્ધાંત મુજબ ભગવાનને અને ભગવાનના સંકલ્પપૂર્વકના જગતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઈશ્વરને ખોટી રીતે જાણીએ ને એ પૂરતું નથી. એટલે ઈશ્વરને માન્યતા પ્રમાણે કે ભાઈ હા હું ભગવાનમાં માનું છું એમ, ભગવાન આપણી માન્યતાનો વિષય ન બનવો જોઈએ. ભગવાનનું જ્ઞાન જરૂરી છે. ભગવાનના સ્વરૂપનું, ભગવાનના સામર્થ્યનું, ભગવાનના મહિમાનું, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાઓનું જ્ઞાન જરૂરી છે. ભગવાન આપણા માટે એક માન્યતાનો વિષય ન રહે એવો પ્રયત્ન પુષ્પદંત આચાર્યએ 4, 5 અને 6 શ્લોકમાં કર્યો છે. એટલે આપણી સર્જન, જગતના સર્જન વિષયક, સંચાલન વિષયક જે કોઈ પણ મનમાં કંઈક અણસમજ રહી ગઈ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરેલો છે. એટલે સાચી રીતે શાસ્ત્રને અનુકૂળ તર્ક વડે પુષ્પદંત આચાર્યએ સમજાવ્યું આટલા શ્લોકોમાં 4, 5 અને 6. એટલે થોડીક તાર્કિક બધી વિચારણા છે આ બધામાં, એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. હવે સુંદર બધું વર્ણન આવે છે અર્વાચીન પદનું 7મા શ્લોકથી 8મા શ્લોકથી. અત્યંત ભક્તિ, શિવજી પ્રત્યેની ભક્તિ આપણા હૃદયમાં સાચી રીતે પ્રગટે, શિવજી માટે અત્યંત મહત્વ બુદ્ધિ જન્મે, શિવજીનો ભરોસો, ભગવદ ભરોસો દ્રઢ થાય એવું સુંદર વર્ણન છે. હવે પૌરાણિક વર્ણન હવે શરૂ થાય છે. અત્યારના બધા શ્લોકોમાં થોડું વેદોક્ત વર્ણન હતું, એટલે એમાં અર્થનું ગામ આપણે ભણવા પડે એવા શ્લોકો હતા. હવે બધા સરળ શ્લોકો છે, ભક્તિ પ્રધાન શ્લોકો છે અને ભગવાન આપણા માટે જીવંત બની જાય એવા સુંદર શ્લોકો છે.
એક એક ભગવાનની લીલા હોય તો એનું સુંદર રીતે આધ્યાત્મિક અર્થઘટન બધા આચાર્યોએ જે આપણને આપ્યું છે એ પણ અહીંયા સુંદર રીતે આપણને જાણવા મળે છે. આ તો ભગવાનની લીલાઓનું જે છે આધ્યાત્મિક અર્થઘટન, જ્યોતિર્લિંગ રૂપે કેમ પ્રગટ થયા વગેરે બધું સુંદર રીતે વર્ણન હવે શરૂ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.